मार्च ऊपर थी तड़को आवे तो होता ने क्या तेरी जगह लागे तो सरलता थी क्या गोठवाई जो तो गोठवाई कर दीजो मन ने प्रसन्नता अकबंध रहती हो इस स्वरूप आधार में स्थिर कर क्या सूर्यना तड़का ने साथ सहज खसवू पड़े अनिवार्य नहीं કોકને કાયસ્થળ યાદ આવે અને એમ થાય કે આપણે સિદ્ધાચલમાં જઈએ પાલિતાણામાં જઈએ અને આપણે એમ બોલીએ કે 5 કરોડ મુનિઓ સાથે અણસણ કર્યું તો અણસણનો અર્થ શું કે દેહને કોઈ પણ પ્રકારના રિએક્શન આપ્યા વિના એક રીતે સ્થિર કરી દેવું ધોધમાર વરસાદની જડીઓ વરસે કડકડતી ઠંડી આવે કે વૈશાખ મહિનાનો તાપ આવે હું આ દેહ નથી એ આત્મામાં એટલું સ્થિર થઈ ગયું જેના કારણે શરીર ઉપરના ગમા અને અણગમા આપણે તો એક બહુ સરસ વાત કરી છે સેજ અવાજ ફાટે છે સેજ અવાજ ફાટે છે આપણે ત્યાં બહુ સરસ વાત કરી કે દ્રવ્ય સંસારનો આધાર આહાર છે અને ભાવ સંસારનો આહાર અહંકાર છે દ્રવ્ય સંસાર એનો આધાર આહાર છે એટલે આપણે ત્યાં બધી જગ્યાએ વારંવાર આહાર પર એક નિયંત્રણ મૂક્યું જો ગત પાણી દ્રવ્ય સંસાર એનો આધાર શું છે આહાર અને અંદરનો ભાવ સંસાર એનો આધાર છે અહંકાર જેનો આધાર તૂટે એનું અસ્તિત્વ સમાપ્ત થાય અને જે ક્ષણે આહારની જરૂર ન પડે એ ક્ષણે દેહ પૂરો થાય અને જે ક્ષણે અહંકાર પૂર્ણ થાય એ વખતે દેહ ધારણ કરવાની ક્ષમતા પૂરી થાય પ્રભુ કેટલા કરુણા સાગર ભગવાન તમને ખબર છે ભગવાન પોતાના સાધના કાળમાં ગોચરી માટે નીકળ્યા હોય આચાર્ય સૂત્રમાં એનું વર્ણન છે કે 4 મહિનાના ઉપવાસ પછી જ્યારે પ્રભુ પોતે ગોચરી માટે નીકળે અને એ ગલીમાં કોક અન્ય ધર્મના ભિક્ષુક ભિક્ષા માટે નીકળ્યા હોય જુએ એ ગલીમાં પ્રભુ પ્રવેશ ન કરે કોઈ કબૂતર ચણ ચણી રહ્યું હોય એ માર્ગ ઉપર પ્રભુ પ્રવેશ ન કરે એનો અર્થ સકળ વિશ્વના જીવો સાથેનો અંદરનો સ્નેહ પરિણામ એટલો તીવ્ર હોય કે આપણને તકલીફ પડે એવું તો પ્રભુ વિચારે પણ નહીં
તો શરીરને કષ્ટ આપવાની વાત કેમ વારંવાર દેખાય? એનો એક અર્થ મજાનો છે કે શરીર એની સાથેની પ્રીતિ જેટલી તૂટે એટલી આત્મા સાથેની પ્રીતિની સંભાવના વધે છે. જેટલી શરીરની પ્રીતિ વધશે એ પ્રીતિ ક્યાંક આપણને અટકાવશે આત્માના શાશ્વત સુખમાં જવા માટે. એટલે નાના નાના પ્રયોગો, અવાજ સ્પષ્ટ આવે છે? મને થોડું બાઉન્સ વારંવાર, હા બાઉન્સ થાય છે, ના વાંધો નથી, પણ પંખા વધારે પહેલાં નહોતા, તે હજી 2-3 મિનિટ જોઈશું, કંઈ વાંધો નથી. આપણને 50 વર્ષે પણ ટ્યુનિંગ નથી થતું આત્મા સાથે, તો આને 5 મિનિટ તો લાગે. અજાણી જગ્યા, ખુલ્લી જગ્યા, નવી નવી, આપણને બધાને મનોરથ થઈ જાય. એટલે આપણે તમને કહી દીધું કે નીચે બેસશું, એને કેટલા સેટિંગ કરવા પડે, એ તો આપણે બી અંદર જઈ જ્યારે ખબર પડે કે ભગવાન તમારી વાણી સાંભળવા કેટલું સેટિંગ કરવું પડે છે, મન જાણે. પાના નંબર 50 અને એમાં ઉપજાતિ છંદ ની અંદર આ મંગળ શ્લોકો અન્ય વાત પર ખેદ કરે તું આ
અન્યવાત પર ખેદ કરે તું આ મમત્વ સથાય જ સર્વે મમત્વ સથાય જ સર્વે સીધ ચેતન વિચાર કરે ના સીધ ચેતન વિચાર કરે ના જે સ્વમાં સુખદ સદગુણ સદગુણ રત્નો જે સ્વમાં સુખદ સદગુણ રત્નો યસ્મૈ ત્વં યતસે વિભેષિ ચ યતઃ યત્રાનિ સંમોદસે યત્રાનિ સંમોદસે યદ્દોચ્છોસતિ યચ્ચિ સ્નિગ્ધો યેષુ નિજ સ્વભાવ સ્નિગ્ધો યેષુ નિજ સ્વભાવ મમલમ યેષુ નિજ સ્વભાવમમલં નિર્લોચ્ય લાલપ્સે નિર્લોચ્ય લાલપ્સે તત્સર્વં પરકીયમેવ ભગવન તત્સર્વં પરકીયમેવ ભગવન આત્મન કિંચિન તત્વ આત્મન બધા સાથે તે સર્વે પરનો અતિ શ્રમ કરે જે કારણે તું વળી સંસારે ભમદો ભયાકુલ થતો નિત્ય કરે ચાકરી જેનો શોક કરે વળી પ્રણયથી ચિત્તેશ્વરે હર્ષથી ભેટે સ્નેહથી કરી વિમલતા તે સર્વકારુણથી આપણી બુદ્ધિ એને પેલે પાર જવા માટે બાર ચેષ્ટા કરી છે. આ સંસ્કૃતના શ્લોકો સંસ્કૃત આવડતું પણ નથી, આ વાંચ્યું પણ નથી, અને એના કારણે અશુદ્ધિ આવી ગઈ છે એનું ધ્યાન પણ છે, ફાવતું પણ નથી. પણ આપણે ત્યાં સંસ્કૃત ભાષામાં આ મહાપુરુષે જ્યારે રચના કરી હતી 400 વર્ષ પહેલા એમની પાસે ગુજરાતીનો પણ વિકલ્પ હતો, પણ એમણે સંસ્કૃતમાં રચના કરી એની પાછળ કોઈ ઉમદા આશય હોય તો આજે બહુમાનપૂર્વક એ આશયને સ્મરણ કરવા માટે આપણે આ ચેષ્ટા કરીએ છીએ. કેમ કે એ સંસ્કૃત ભાષા દ્વારા એમણે તે તે અર્થો પ્રગટ કરવાની જે ક્ષમતા જોઈ હશે આપણી મર્યાદાનો પણ આપણને ખ્યાલ આવે. અને બીજી વાત તમને કહું, એ ભાષામાં મૂળ રચનાકાર જ્યારે જે રચે અનુવાદ ગમે તેટલો સુંદર હોય પણ એ માં ન હોય, માસી. અનુવાદ સુંદર હોય, આપણે ઘણી વાર કહીએ ટ્રાન્સલેશન ચાલે, પણ ટ્રાન્સલેશનની મર્યાદા એ આવે કે શબ્દનું, અને આ તો મહાપુરુષોની ક્ષમતા છે, સદગુરુ શ્રી મહારાજ, ધુરંધરજી મહારાજ,
કે બહુ જ નિયર અર્થ, કદાચ એવો જ ભાવ એ જ છંદમાં એમણે રચ્યો છે. પણ સામાન્ય રીતે ગમે તેવું હોય તો પણ મૂળ એ મૂળ અને અનુવાદ એ અનુવાદ. અને એટલે આપણે એકાદ બે શ્લોકો મૂળના એટલે ગાવાની કોશિશ કરીએ કે કાલે ક્ષયક્ષમ ખુલે, કાલે સંસ્કૃત ભણીએ, અને આવા મૂળ અર્થોને ધીમે 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 સ્થિર કરતા કરતા આપણા આનંદના દરવાજા ખોલવાની કોશિશ. આજે અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ એ ચાર ભાવનામાંથી આપણા ચિત્તને ભાવિત કર્યા પછી એમણે એક પાંચમો પ્રદેશ ખોલ્યો છે. કઈ ભાવના? અન્યત્વ. અન્યત્વનો સાદો અર્થ શું સમજે છે? આઈ એમ ડિફર, હું જુદો છું. શાનાથી જુદો છું? આંખથી જોઈ શકાતું જે કંઈ પણ છે પુદ્ગલ જગત, એનાથી હું જુદો છું. અને હું જુદો છું એનો અહેસાસ થાય તો હું જુદો છું એનો મતલબ હું શું છું અને એ શું છે એ બે ભેદ સમજાય. દાખલા તરીકે આપણે સ્ટોરમાં જઈએ તો આ મારી સાઈઝ નથી એ સ્થૂલથી સમજાય કે આ બુશર્ટ જે છે એ એમ સાઈઝનું છે, મારે એક્સેલ સાઈઝ જોઈએ છે તો મારી સાઈઝ જુદી છે. એવી રીતે આ શરીર અને આત્મા એટલા એક રસ બન્યા છે કે આપણે જન્મતાની સાથે એક અભ્યાસ પડી ગયો, એક વિચાર સ્થિર થઈ ગયો કે હું એટલે દીપક, હું એટલે મુકેશ, હું એટલે મનીષ. અને એટલા જ માટે શરીરને કંઈ પણ થયું તો આપણે શું માન્યું? મને થયું. શરીરને કંઈ પણ થયું તો આપણે શું થયું? મને થયું. તો એમ કહે છે કે હું અને શરીર જુદા છે. સાઉથની અંદર એક ભાઈ મને મળેલા, મહારાષ્ટ્રની અંદર કર્ણાટકની બોર્ડર પર, અને એક સ્કૂલ ચલાવતા હતા. એ સ્કૂલ 1.5 થી 4 વર્ષના છોકરાઓ માટેની, રોજનો 1 કલાક કે અઠવાડિયાના 3 દિવસ કે એવું કંઈક હતું. મેં પૂછ્યું શું કરાવો છો? એમણે બહુ સરસ વાત કરી, એમણે સરસ વાત કરી, ભાષામાંથી હું અને શરીર જુદા પાડવાનો અભ્યાસ કરાવું છું. મેં કીધું કઈ ઉંમરના બાળકોને? તો કે 1.5 વર્ષની ઉંમરના બાળકોને. એટલે મેં કીધું શું કરાવો? મને કે હું રોજ એ 1.5 કલાકના સમય દરમિયાનમાં એમની સાથે વાતચીત એવી રીતે કરવાની ધીમે ધીમે ટેવ પાડું કે પછીની આખી જિંદગીમાં એ બેઝ બની ગયો. એટલે કેવી રીતે? તો કે મને ભૂખ લાગી છે, બાળક બોલે ને ત્યારે હું એને સમજાવું શરીરને ભૂખ લાગી છે. એટલે શું બોલવાનું? આ શરીરને ભૂખ લાગી છે, આ શરીરને ઠંડી લાગે છે, આ શરીરને તડકો લાગે છે, આ શરીરને તાવ આવે છે. આ ભાષા આપણને થોડો કદાચ ન પણ સમજાય પણ હું તમને આનું રહસ્ય કહું. જે ભાષા બોલીએ ને એ ધીમે 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 ભાવમાં કન્વર્ટ થાય. ભાષા શામાં કન્વર્ટ થાય? ભાવમાં કન્વર્ટ થાય. અને જેવો ભાવ એવી ભાષા આવતી જાય, જેવો ભાવ એવી ભાષા આવતી જાય. જ્યારે આપણે એમ બોલીએ કે આ શરીરને તાવ આવે છે, એટલે જ્યારે સમજણ વિકસે, એ 1.5 વર્ષની વયમાં કદાચ ન પણ વિકસી હોય. અને એક વાત એવું સમજી રાખજો, કેટલીક વખત 2 વર્ષની ઉંમરનો બાળક પૂર્ણ વિવેકી હોય અને 82 વર્ષની ઉંમરે પણ હજી બચપન હોય. કારણ, સમજણને વય સાથે સંબંધ નથી, વિવેક સાથે સંબંધ છે. એટલે ક્યારેક 2 વર્ષે પણ વિવેક પ્રગટ્યો હોય અને ક્યારેક 82 વર્ષે પણ ન પ્રગટે. પણ જ્યારે પેલી ભાષા આવે કે આ શરીરને તાવ આવ્યો છે, આ શરીરને એ થયું છે, એટલે ક્યારેક કોક વખત શાંત બેસે માણસ અને તે વખતે એમ થાય કે આ શરીરને આવું થયું છે, ત્રીજો પુરુષ એક વચન, તો હું કોણ? એવો પ્રશ્ન તો આવે ને. અને જે દિવસે પ્રશ્ન આવે, હું કોણ છું, હું કોણ, હું કોણ, હું કોણ, અને તે વખતે એને ખબર પડે કે હું તો શાશ્વત છું, આ નાશવંત છે, સાઈઝ ડિફરન્ટ, આ બદલાતું છે, આ સડન પડન વિધ્વંસ વાળું છે, એને ગમે તેટલું સાચું. આના પછીની જે ભાવના છે એમાં આ વિષયને બહુ જ ઊંડાણથી સ્પષ્ટ કરે છે કે કેમ હું શરીર નથી.
હવે હું તમને એક નાનો સવાલ કહું, જ્યારે જ્યારે શરીર સાચવે છે ત્યારે કુટુંબને સાચવવામાં પણ તકલીફ પડી છે એવો અનુભવ કર્યો છે? હા, જ્યારે જ્યારે શરીરને પ્રાધાન્ય આપીને એને સાચવે છે ત્યારે કુટુંબ પણ સાચવવું અઘરું પડ્યું છે, અને જ્યારે જ્યારે શરીરને ગૌણ કર્યું છે ત્યારે જ કુટુંબને પણ સ્નેહથી સંભાળી શકાય છે. વાત સાચી કે ખોટી? દીકરાની પરીક્ષા આવી, આપણને ભૂખ લાગી છે, આપણને ઊંઘ ઉજાગરો છે, પણ આપણને ખબર છે કે અત્યારે એની કેર માટે મારે ભલે સહન કરવું પડે પણ એની જરૂર છે. તો શરીર ગૌણ થાય ત્યારે જો કુટુંબ પણ સચવાય છે, એ જ રીતે શરીર જ્યારે નાનું થાય ત્યારે જ આત્મા મોટો અનુભવાય છે. શરીર જેટલું મોટું થાય વિચારના સ્તરે એટલું આત્મા નાનો થઈ જાય, બીકોઝ સ્પેસ ઇઝ લિમિટેડ. સ્પેસ ઇઝ લિમિટેડ, 6x6. હવે જો શરીર 4x6 ની જગ્યા રોકીએ તો આત્મા માટે કેટલી રહી? 2x2. અને શરીર 2x2, એટલે હું ફિઝિકલ શરીરની વાત નથી કરું, મનમાં બધે શરીરને આગળ કરવાની વાત. અહીં એક બહુ સુંદર વાત છે, આપણને આપણા આત્માનું સ્મરણ થાય એટલે એક નાનકડી કથા કરી છે કે આ શરીર હું નથી એનો એક સીધો પરિચય. એક બ્રાહ્મણ છે. કોણ છે? બ્રાહ્મણ. એ બ્રાહ્મણમાં એક ગુણ હતો, કોઈની પણ સેવા કરવાની આવે તો દોડી દોડીને કરે, પોતાનું ઘર ભૂલી જાય, પોતાની પત્નીને ભૂલી જાય, પોતાના બાળકોને ભૂલી જાય, સેવા કરવામાં લાગી જાય. પત્નીને ગમે નહીં, એક વાત સમજી રાખજો, એ પત્નીની મર્યાદા નથી કેવી, કારણ કે આ સંસારમાં બંનેને સરખું ગમે એવો યોગ બધાને મળે એવું જરૂરી નથી. એના પ્રત્યે પણ દુર્ભાવ નથી કરવાનો. કોઈ માણસ શિબિરમાં જઈને રાત્રિ ભોજન ત્યાગ કરી દે 50 વર્ષની ઉંમરે, અને પછી ઘરે જઈને દીકરાને એમ કહે, ખબર નથી પડતી રાત્રે ખાય છે, ત્યારે દીકરો ગુણિયલ હોય એટલે બોલે નહીં, પણ પછી મનમાં બોલે કે પપ્પા 45 વર્ષ સુધી તમે આમ જ હતા, હા, અને આજે તમે શિબિરમાં જઈ આવ્યા એટલે તમે કહો બરાબર છે, સ્વીકારું છું, પણ એને ખબર છે કે ગઈકાલ સુધી પપ્પા તમે હતા, તમે આજે મારી પર કેમ એમ કરો છો? એની વિચારવાની એક સ્થિતિ છે, આપણે એને અત્યારે ચર્ચા નથી કરતા. પણ વાત એટલી છે કે પત્ની એના ગમે નહીં, બાળકોને તકલીફ પડે, પણ પેલો પણ ઈચ્છે, પણ સ્વભાવ જ એવો બની ગયેલો કે કંઈ પણ કોઈની વાત આવે એટલે દોડી જાય. એમાં એકવાર કોકની સેવા માટે દોડી ગયો, આ બાજુ પત્નીને આવ્યો ગુસ્સો, એટલે પત્નીએ ઘરે ચિઠ્ઠી મૂકી દીધી કે હું બાળકોને લઈ અને પિયર જતી રહું છું, મને બોલાવવા આવશો નહીં, હવે તમે જાણો અને તમારી દુનિયા. પેલો ઘરે આવ્યો, ઘરે આવ્યા પછી એને ચિઠ્ઠી વાંચી અને જોયું તો બધો સામાન, દાગીના, કપડાં, જરૂરી જે કંઈ હતું બધું લઈને પત્ની કરી ગતી. અને તે વખતે આની ઉત્તમતા કેવી કે એણે વિચાર કર્યો કે સાચી વાત છે, હું એને સાચવી જ નથી શકતો, મારાથી એનું ધ્યાન જ નથી રખાતું, તો પછી હવે મને એને કહેવાનો શું અધિકાર છે? અને એમ કરી અને એણે એમ વિચાર કર્યો કે ચાલો તો હવે એમ પણ બોલાવવા જવાનું નથી, તો પછી એક કામ કરું, કોક સાધુની પાસે જાઉં અને જેટલી વધારે સેવા થાય એટલી કરી લઉં. કેમ બધા ખુશ થઈ ગયા? આ તમારી મેલબોર્નની વાત નથી. કોક સાધુ ભગવાનની પાસે ગયા, તત્વ સમજાયું, દીક્ષા લીધી, માસક શ્રવણના પાને માસક શ્રવણ શરૂ કર્યું. એક વખત એવું બન્યું કે માસક શ્રવણના પારણે ગોચરી લેવા નીકળ્યા, પગ નીચે એક નાનકડી દેડકી આવી ગઈ, સાથે બાળ મુનિ હતા, એને જોયું અને એને જોતાની સાથે કીધું કે મહારાજ દેડકી મરી ગઈ. હા, મને ધ્યાન છે, ગુરુ મહારાજ પાસે પ્રાયશ્ચિત કરી દઈશું. પહોંચ્યા, ઉપવાસ રહી ગયા અને એક અંદરનો અહંકાર જાગ્રત થયો,
કે બધા શું વિચારશે કે આટલું પણ ધ્યાન નથી રાખતા, એક બાજુ આટલા તપસ્વી અને બીજી બાજુ આટલું ધ્યાન નથી રાખતા. એક વાત યાદ રાખજો, અહંકાર ક્યારે ક્યાં કેટલા સ્વરૂપે આવે છે એ સમજવા માટે બુદ્ધિ બહુ તાથુકી પડશે. અને એટલા જ માટે જાગૃત બનવાનું છે, એટલા જ માટે સાવધ બનવાનું છે, અને જ્યાં જ્યાં અવસર મળે ત્યાં અહંકાર કેવી રીતે તૂટે એની મહેનત કરવાની છે. પેલા મુનિએ વિચાર્યું કે રાત્રે એકલા ગુરુ મહારાજની પાસે પ્રાયશ્ચિત કરી લઈશું. પ્રાયશ્ચિત ન કરી, સાંજનો સમય પીણા બાળ મુનિ અને બાળ મુનિને કુતુહુલ, એક ઉંમર પણ કામ કરે, વય કામ કરે, એટલે ધીમે રહીને બધાની વચ્ચે ફરી પાછું કીધું, મહારાજ પેલી ધીડકી અને સહેજ ગુસ્સો આવ્યો. શું આવ્યો? સહેજ ગુસ્સો. હાથમાં રહેલું દંડાસન રાત્રિના સમયે ચાલવા માટે જે ઉપયોગ લે સાધુ ભગવાન, એ દંડાસણથી ચૂપ કરવાના આશયથી બે ચાર ડગલા ચાલ્યા હશે, અંધારામાં એક પિલર, એ પિલર દેખાયો નહીં, માથું અફડાયું અને ત્યાં જ મૃત્યુ થયું. હવે તમે આ ઘટનાને બિલકુલ સાયન્ટિફિકલી એક સમજવાની એનાલિસિસ કરીએ આપણે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચાર પરિબળ છે. કયા કયા? પહેલું બોલો કે પહેલું કયું? દ્રવ્ય. બીજું ક્ષેત્ર. ત્રીજું કાળ. અને ચોથું ભાવ. શા માટે શાંત સુધારસ, શા માટે ઉત્તમ વિચારણાઓ, શા માટે જીવનમાં શુભ વિચારોની જરૂર, શા માટે એપ્રોચ આવી રીતના કેળવવા? તો ભગવાન એમ કહે છે, આયુષ્ય પૂરું થાય તે પહેલા જો ઉત્તમ વિચારો સ્થાપન ન કર્યા અને અધમ વિચારોને પોષ્યા કર્યા, તો આયુષ્ય પૂરું થયા પછી એની તાકાત મલ્ટીપ્લ થઈ જાય છે. મલ્ટીપલ થઈ જાય એટલે કેવી રીતે? આજે સાધુ ભગવાન થતા એનો જન્મ એક ખેતરમાં ખેડૂત તરીકે થયો, અને એ ખેતરમાં ખેડૂત તરીકે પોતાની બહુ મોટી વાડી, અને વાડીની સુરક્ષા કરવા માટે પોતાની યુવાન અવસ્થાથી એમણે ચોકીદારી શરૂ કરી. મારી વાડીમાં કોઈ આવીને ખબરદાર ફૂલ તોડી ન જાય, ફળ તોડી ન જાય. અને એમાં આપણામાં શિબિરમાં તો બધા બહુ ડાયા છો, પણ પાંચ સાત છોકરાઓનું ટોળું આમ ત્યાં પહોંચ્યું. અને એક વાત સમજો, વયની એક મજા, જે ચીજ ના પાડે એ કરવાનો આનંદ હંમેશા શું આવે? હા, મજા આવે ને? મજા કેમ આવે ખબર છે? અંદરથી આપણો અહંકાર પોષાતો હોય છે કે કર્યો ના પાડતા ના, જેની ના કહેતા હતા ને કરીને બતાવ્યું, શું કરે ચાલો જોઈએ. આમાં પ્રશ્ન બીજો કઈ નથી હોતો, પણ અંદરથી આપણો અહંકાર આમ મજબૂત બને, આ બાબુ પહોંચ્યા. અને ચાર પાંચ છોકરાઓએ ફળ લીધા, અને જેવા પેલા ભાઈએ જોયા એટલે પેલો ક્રોધનો એક સંસ્કાર એ અહીંયા મલ્ટીપ્લાય થયો. એટલે હાથમાં ધારદાર વસ્તુ લઈ અને મારવા માટે દોડ્યા. અરામખોર, મેં ના પાડી હતી મારી વાડીમાં નહીં આવવાનું, હવે તમને સીધા કરી દઈશ. અને દોડે છે, અને એક દૂર એમ લાગ્યું કે હવે નહીં પહોંચાય, એટલે હાથમાં રહેલું ધારદાર જે ધાર્યું ટાઈપનું વસ્તુ હતી એ જોરથી ફેંકી, પણ ફેંકવા ગયા અભ્યાસ નહોતો, પગ સ્લીપ થયો, ઊંધો થયો પગ, અને ધાર્યું આમ જવાની જગ્યાએ ઉપર ગયું, ધાડ દેખીને પોતાના માથા પર પડ્યું અને આયુષ્ય પૂરું થયું. હવે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી મલ્ટીપ્લિકેશન શું થાય એ સમજાવું છું. પહેલા ભાવમાં દ્રવ્ય શું હતું? મારવા માટે શું હતું? દંડાસન. સમજણપૂર્વક પ્રાયશ્ચિત ન કર્યું અને આયુષ્ય પૂરું થઈ ગયું, તો એ દંડાસનનું કન્વર્ઝન સામા થતું ધારિયામાં. પહેલા ભાવમાં ક્ષેત્ર કેટલું હતું, એરિયા કેટલો હતો? ઉપાશ્રયનો એક ભાગ. અહીં કેટલો એરિયા આવ્યો? આખી વાડી.
બે પાંચ વીઘાની ખેતી આવતી હશે, મલ્ટીપ્લાય થયું. પછી કાળ ઉપાશ્રયમાં જયારે પેલા સાધુ નાના સાધુને કાળ શું હતો, એકવાર નાના સાધુને જરા ચમચમાવી દઉં સરખા થઈ જાય, બોલબોલ ના કરે. અહીંયા કાળ કેટલો આવ્યો, યુવાન અવસ્થાથી જીવ્યા ત્યાં સુધી. અને ભાવ શું હતો, પહેલા ભાવમાં ભાવ શું હતો, મારી નાખવાનો ભાવ હતો, ખાલી એને ચમચમાટી કરી દઉં, જરાક સીધા કરી દઉં, બીજું કઈ નહીં, એક આજ નાની સોટી ખબરદાર જો બોલ્યો છે તો, એનાથી વધારે ભાવ પણ નહીં. પણ એ મલ્ટીપ્લાય શું થયો, જીવ લઈ લઉં, મલ્ટીપ્લિકેશન થયું, આયુષ્ય પૂરું થયું. આયુષ્ય પૂરું થયા પહેલા હજી એનું પ્રાયશ્ચિત ન કર્યું. અને આપણે ત્યાં કહ્યું છે, ગતિ જેવી મતિ અને જેવા સંસ્કાર હોય એ પ્રમાણે મળે, એટલે મનુષ્ય તરીકેની મર્યાદા આવી, મનુષ્યના ભાવ પૂરા થયા, અને સર્પનો ભાવ આવ્યો. સાનો ભાવ આવ્યો, આ જાણીતી કથા, આમાંથી ઘણાના ચહેરા પર વાંચી શકું છું કે જેમને આ કથા સાંભળી. કોની વાત છે? ચંડ કૌશિક. કૌશિક નો અર્થ શું છે ખબર છે? ક્રોધ. અને પ્રચંડ ક્રોધ જેનામાં છે, જન્મ્યા ત્યારથી શરીર એવું મળ્યું. મને સવારે જ એક ભાઈ મળ્યા અને એમણે એમ કહ્યું કે આજકાલ મનુષ્ય ખૂબ વધી ગયા છે, વસ્તી ખૂબ વધી છે, એટલે એનો મતલબ શું કે મનુષ્યને યોગ્ય ભવો અને સારા કામ બહુ વધ્યા છે. મને હું સવારે જ સ્વાધ્યાય પછી એક ભાઈ મળ્યા, મને પ્રશ્ન કર્યો. તે વખતે મને યાદ આવ્યું થાણાંગ સૂત્રની ટીકામાં અભયદેવ શ્રી મહારાજનું એક વચન છે કે આ સંસારમાં ખાલી શરીર મનુષ્યનું ધારણ કરે એ મનુષ્યોને અમે મહાન માત્ર નથી કહેતા, કુમાનુષ્ય પણ એવો શબ્દ વાપર્યો છે થાણાંગ સૂત્ર આગમ ગ્રંથમાં, કે કેટલાક મનુષ્ય વધુ પાપ કરવા માટે મનુષ્ય થાય છે, કેટલાક મનુષ્ય વધુ પાપ કરવા માટે મનુષ્ય થાય, વધુ પાપ કરીને ફરી પાછા દુર્ગતિના અનંત કાળના ચક્રમાં એ જઈ શકે. જો એ પશુ હોય તે પોતાના જીવનમાં હિંસા કરી કરીને કેટલી કરી શકે, એક સિંહ હોય એ કદાચ કોઈ પ્રાણીને મારી પણ ફાડીને ખાય, પણ આખા જીવન દરમિયાનમાં એની કાયાની હિંસા કેટલી, એનો પેટ ભરવા પડતું. પણ મનુષ્ય હોય, બુદ્ધિમાં નિર્મળતા ન હોય, અને પછી આખી જિંદગી રૂપિયા માટે મીટ બીજા બધા કતલખાનાઓ સ્ફોટો કરી કરીને એક સિંહ કરતા કેટલું મોટું કરી શકે, કરી શકે કે ન કરી શકે. એટલે થાણાંગ સૂત્રમાં અભયદેવ શ્રી મહારાજે શબ્દ વાપર્યો છે કે કેટલાક મનુષ્ય કુમાનુષ્યપણું છે. કુમાનુષ્યપણું એટલે જે લોકો વધુ પાપ કરી શકાય માટે મનુષ્ય બને છે. હા, પંડિતજી બેઠા ને, એમણે કહ્યું કે માટે તિર્યંચો, કોઈ પણ ગમે તેટલા તિર્યંચ દેખાય, અજગર દેખાય, મનુષ્યને આખો નાખો ગળી જાય, પણ એને કોઈ પણ સાતમી નરકમાં કોઈ તિર્યંચ જઈ નથી શકતું સિવાય મનુષ્ય. કારણ કે મનુષ્ય ગતિ જેમ મોક્ષમાં જવા માટે સક્ષમ છે, તેમ નીચે ઠેઠ લઈ જવા માટે પણ સક્ષમ છે. મન એવ મનુષ્યારામ કારણમ બંધ મોક્ષય. એનું જે મન છે, આપણું મન જે છે, અહીં મજાની વાત એવી છે, કયો ભાવ મળ્યો, પહેલો ભાવ સાનો હતો, બ્રાહ્મણનો. બીજો ભાવ સાનો મળ્યો, તમે જોજો ડાઉનફોલ, ખેડૂત તરીકેનો મળ્યો. ત્રીજો ભાવ સાનો મળ્યો, સર્પનો મળ્યો. પહેલા ભાવમાં શું ઈચ્છા હતી, એક વાર એક સાધુને સરખા કરવા. બીજા ભાવમાં એ ઈચ્છા શું થઈ, મારી વાડીમાં જે કોઈ નુકસાન કરે બધાને સરખા કરવા. અને સર્પના ભાવમાં શું ઈચ્છા થઈ, સૂર્યની સામે જુએ અને આંખમાં ઝેર આવે. આજની તારીખે પણ એવા મનુષ્ય છે. હું પહેલે દિવસે આવ્યો તે વખતે મને અંગ્રેજી નામ યાદ નથી રહ્યું, અમે પેલા ફ્લાવર શોમાં ગયા, તેમાં કેટલાક ફૂલ એવા આવે છે ને કે જે આમ ખુલ્લું રહી મોડું,
અને જેવું કોઈ જીવાત બેસે એટલે બંધ થઈ જાય. હા, એ જે દુકાન હતી ને એની પાસે બધા જ ફ્લાવર હતા, એકલા કે તમે આ ફ્લાવર ઘરે રોપો એટલે જેટલા પણ જંતુ બેસે એટલે તરત જ મોડું એનું બંધ થઈ જાય. અને એ રીતે કીટક ભક્ષી એટલે કે જીવજંતુ ખાનારા છોડ એની દુકાન હતી આ મેલબોર્નમાં. વાત એટલી છે કે સાપ તરીકેનો જે જન્મ થયો ને, ગતિ એવી મળી જે કોઈ દેખાય એને પોતાની આંખની આંખની આગથી બાળીને સાફ કરવાના. યાવત શ્રવણ ભગવાન મહાવીર પધાર્યા તો એ ભગવાનને પણ જીવતા ત્યાં ને ત્યાં ખલાસ કરવાનો ભાવ આવ્યો. પ્રભુ ન થયા એ જુદી વાત છે, પણ ભાવ તો આવ્યો ને. હવે આપણે વિચારી લઈએ બે મિનિટ આમાં જવા માટેની પૂર્વ ભૂમિકા. પહેલા ભાવમાં એક નબળો વિચાર, એ કેટલું હતું? દ્રવ્ય કેટલું હતું? હાથમાં શું હતું? દંડાસન. બીજા ભાવમાં શું બની ગયું? ધાર્યું. ત્રીજા ભાવમાં શું બન્યું? આંખ. એટલે ધાર્યું તો આત્મા હોય કે ન હોય, આંખ તો એવી વસ્તુ છે કે આખો દિવસ 24 કલાક સાથે હોય. પહેલા વખતમાં ક્ષેત્ર કેટલું હતું? ઉપાસન. બીજા ભાવમાં વાડી અને ત્રીજા ભાવમાં આખું જંગલ. શાંતિલાલ શાહનું ગીત યાદ છે ને, મહાભયંકર હે માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, મહાભયંકર હે માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. વિષ ભરીને વિષ ધરશું તો, વિષ ભરીને વિષ ધરશું તો, ચંડકોશિયો નામે મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. જાસોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરો એક નાગ નિકટ છે. જાસોમાં પ્રભુ પંથ વિકટ છે, હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. આજે આ એક વાત આના કેન્દ્રમાં છે એટલે લઈને પછી આપણે આમાં પ્રવેશ કર્યો છે. એક નબળો ભાવ આયુષ્ય પૂરું થાય તે પહેલા જો સુધાર્યો નહીં તો આવું પરિણામ આવે. તો આપણા જીવનનું અંદરનું એક નિરીક્ષણ કરીએ તો આપણા જીવનનો ક્રોધ, આપણા જીવનનો લોભ, આપણા જીવનની માયા, આપણા કપટ, આપણી શરીરની આશક્તિ, સગા ભાઈ સાથે પણ એક જમીનના ટુકડા માટે જીવનભર કોર્ટ કચેરીના ચક્કર કાઢી શકીએ પણ થોડા ફૂટ જમીન છોડવાનું સત્વ ન આવે, અને જેની સાથે જીવનભર સાથે જમતા હતા એ ભાઈનો સાથેનો દુશ્મનનો વ્યવહાર કરી શકીએ, કેટલી બધી આપણી ભીતરની મર્યાદા. એક વાત તમને કહું, બ્રાહ્મણના ભાવમાં ઉત્તમતા હતી અને માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા દ્વારા એવું મજબૂત પુણ્ય પણ ભેગું કર્યું હતું કે આવી કટોકટીની સમયે શ્રમણ ભગવાન મહાવીર પોતે એને તારવા માટે પધાર્યા. કરેલું સુકૃત ક્યારે પણ નિષ્ફળ નથી જતું, પણ વાત એટલી છે કે એની પાસે તો શ્રમણ ભગવાન મહાવીર પણ આવ્યા અને આખી આ જે ખીણમાં જતી એની જે ગાડી એને ત્યાં બ્રેક મળી. અત્યારે વાત એટલી જ છે કેમ આ ભાવના લઈએ છે, કેમ આ વિચારોની વારંવાર વાત કરવી છે, કેમ હું આ શરીર નથી, હું આ શરીર નથી એ વાત ઘૂંટવાની કેમ કરી છે,
ત્યારે એમણે સરસ લખ્યું છે, વિનયજી મહારાજે આપણને સરસ વાત કરી છે કે આ ભાવનાઓને વારંવાર વાગોળવાથી એ વૃત્તિ બને, એ આદત બને, એ સંસ્કાર બને અને પછી સ્વભાવ બને. આજે આપણે બેઠા છે, જે મોમેન્ટે ખબર પડશે કે હું આ શરીર નથી, એ દિવસે ક્યારેક રાત્રે જાગી જઈશું, પત્ની બાજુમાં સૂતી હશે, બાળકો સૂતા હશે, મન શાંત બેઠું હશે, નથી મોબાઈલ જોવાનો, નથી વોટ્સઅપ જોવાનો, નથી મેઇલ ચેક કરવાના, કંઈ નથી કરવાનું, અને તે વખતે રાત્રે એકાદ વાગે જાગ્યા હોઈશું અને આ પ્રભુ વીરના વિનય વિજય મહારાજના વચન યાદ આવશે કે હું શરીર નથી તો હું કોણ છું, હું આત્મા છું. આત્મા એટલે શું? આત્મા કેવો હોય? આત્મા જોયો જ નથી, આત્મા દેખાતો પણ નથી, તો એ ખરેખર શું છે? આવા પ્રશ્નો જાગશે. પછી કોકની પાસે જઈશું અને પૂછીશું કે મારે આત્મા સમજવો છે, મારે આત્માને ફીલ કરવું છે, મારે આત્મા વિશેની ખાલી વાત નથી કરવી, પણ મારે આત્મા શું છે અનુભવવો છે. લેટ મી ટ્રાય. અને જે ક્ષણે આત્મા શું છે એનો અહેસાસ થશે, એ વખતે આત્માની સમૃદ્ધિનો પરિચય થશે અને જીવનનો નકશો બદલાઈ જશે આપણો. 24 કલાક ખાલી શરીર, એની અનુકૂળતા, એનો ગમો, એનો અણગમો, એને મજા આવી, એ પિકનિક ગયા. અને તમને કહું, વ્યવહારની ભાષામાં એક વાત કરું, દુનિયાભરમાં ગમે તેટલું ફરવા માટે નીકળો, એક જનરલ સ્ટડી કરજો, 10 દિવસ 12 દિવસ 14 દિવસ થાય અને શું યાદ આવે? યાદ આવે? ભલે 7-સ્ટાર હોટલ હોય, ભલે બધી લક્ઝરી હોય, ભલે ગમતા મિત્રો હોય, ભલે બધી કમ્ફર્ટ છે, પણ 10 દિવસ 12 દિવસ 14 દિવસ 15 દિવસ થાય. એટલે જનરલી મને એવું ધ્યાન છે, તમારો અનુભવ તમને ખબર, પણ પછી શું યાદ આવે? ઘર યાદ આવે? આપણું ઘર એના કરતા ઘણું નાનું હોય, આપણા ઘરમાં કદાચ સગવડ પણ ઓછી હોય, આપણે બધું સન્ડેના દિવસે જાતે કરતા હોય, ત્યાં તો બધા હોટલમાં કરીને જતા હોય. હા, બરાબર ને? એટલે ફિઝિકલી કમ્ફર્ટ, સાચું બોલો, ફરવા જઈએ અને 5-સ્ટાર 7-સ્ટારમાં ઉતર્યા હોઈએ અને આપણા ઘરમાં હોઈએ, તો ફિઝિકલી કમ્ફર્ટ ક્યાં વધારે? ત્યાં કે ઘરમાં? ત્યાં જ ને, ફિઝિકલી કમ્ફર્ટ. આનો અર્થ શું છે ખબર છે? વ્યવહાર પણ એમ કહે છે કે બહાર ગમે તેટલું સુંદર હોય, છેવટે તો આનંદ ઘરમાં જ હોય છે. એમ બહાર ગમે તેટલું ભટકીએ, છેવટે તો આનંદ કેવળ આત્મામાં છે, કેવળ આત્મામાં છે. જે દિવસે આત્મામાં તરસું, એક ક્ષણે આનંદનો ફુવારો શરૂ થશે. અને આત્માનો પરિચય નથી એટલે ચપ્પણીઓ લઈ અને આ સંસારમાં બધાની પાસે સુખની ભીખ માંગતા માંગતા ફરીએ. પેલી સજ્જાઈ યાદ છે, ભટકે દ્વાર દ્વાર લોકને કે કુકર આશા ધારી, ઔરન કી ક્યા કીજે આશા, ઔરન કી ક્યા કીજે, જ્ઞાન સુધારસ બીજે
કરો. તમે મોટા ભાગનાનો જન્મ ઇન્ડિયામાં થયો છે, બરાબર? મોટા ભાગનાનો લગભગ. હું ઇન્ડિયાનું એક દ્રશ્ય યાદ આવે છે એટલે કહું છું, ભારતનું. અહીંયા કદાચ થોડું જુદું પણ હોય, રવિવારનો દિવસ હોય, મમ્મી પપ્પા કે મિત્રો સાથે આપણે ક્યાંક ગાર્ડનમાં પિકનિક નાનકડી કરવા માટે નીકળ્યા હોઈએ, સાથે નાસ્તાનો ડબ્બો ભરેલો હોય, ચટાઈ હોય, પાણીનો જગ હોય, નીતિનભાઈ યાદ આવે ને, મુંબઈમાં અને નેશનલ પાર્ક એવી કોઈ જગ્યાએ ગયા હોઈએ, એ વખતે તમે માર્ક કરજો. જેવા પાર્કમાં દાખલ થઈએ ને એટલે એકાદ કૂતરું આપણી આગળ પાછળ ગોઠવા માંડે. હા, પછી એક સેફ ડિસ્ટન્સથી એ કૂતરું આપણાથી જોયા કરે, એને આશા છે કે આપણે કશુંક એને આપીએ. પછી તે વખતે વડીલો એમ કે અત્યારે નહીં આપતા, નહીં તો જમતી વખતે ડિસ્ટર્બ કરશે, ઊભા થતા શું ત્યાં કંઈ આપશો, ત્યાં યાદ આવે છે આવું કંઈ? એટલે પછી કૂતરું શું કરે, એક પ્રોપર ડિસ્ટન્સે આપણને એની હાજરી બતાવ્યા કરે કે આઈ એમ હિયર, આઈ એમ હિયર, આઈ એમ હિયર, આઈ એમ હિયર. અને જેવો આપણો નાસ્તો પૂરો થાય એટલે મોણું જીભ વારંવાર બહાર કાઢે, જો આપણી સમજણ હોય તો આપણે કહીએ કે હવે તો આપો, તમારું તો પતી ગયું, હવે તો આપો. અને જો થોડું ઘણું એને આપીએ તો એ લે, પણ જો ન આપીએ તો આપણે ઊભા થઈએ એટલે આપણી જગ્યા ઉપર થોડું ઘણું જે કંઈક પડી રહ્યું હોય એ ચાટે, અને ફરી પાછું આપણા જેવું કોક આવતું હોય તેની રાહ જોઈને પાછું ઊભો રહી જાય. આ વાત યાદ આવે, આવું દ્રશ્ય યાદ આવે? આ મહાપુરુષ એમ કે છે, વિનયજી મહારાજ એમ કે છે, એ કૂતરું એ બીજું કોઈ નથી, આપણે પોતે છે. જન્મ્યા ત્યારથી ચપ્પણીઓ લઈ અને આપણા સુખને માટે બહાર ભટકતા રહે. મારી પત્ની મને સુખ આપશે, મારો પતિ મને સુખ આપશે, મારા બાળક મને સુખ આપશે, મારો સમાજ મને સુખ આપશે, મારું શરીર મને સુખ આપશે, અને થોડા રોટલાના ટુકડા જાણે કોઈ ફેંકી દે એમ કોઈક આપણને થોડું અનુકૂળ થાય એટલે આપણે પ્રસન્ન થઈ જઈએ, વાહ વાહ વાહ, મારા જેવો સુખી આ સંસારમાં કોઈ નહીં, મારી તો પત્ની બહુ ગુણિયલ, મારા તો પતિ બહુ સારા, મારા તો બાળકો બહુ સુંદર. પણ એ ફેંકેલા ટુકડાથી વધારે કાંઈ નથી. શેઠની પાસે નોકરી માટે મને આજે પણ એક ભાઈ મળ્યા અને મને કહ્યું કે ભાઈ મારી નોકરી આ પ્રકારની છે તો મારે શું કરવું જોઈએ. જે ઘટના હતી અંગત હતી એટલે મેં એમને ઈશારો કર્યો, મેં કીધું શક્ય હોય ને સત્વ હોય તો નોકરી છોડી દેવી, અને જો સત્વ કેળવશો તો આ પ્રકૃતિ તમને ઉત્તમ જગ્યાએ ચોક્કસ ગોઠવી આપશે. કારણ તમે તમારા અંદરના મૂલ્યો સાથે સમાધાન ન કર્યું તો પ્રકૃતિ તમારા મૂલ્યો સચવાય એવી જગ્યાએ તમને ગોઠવી આપશે, કારણ કે એની નજરમાંથી કશું અજાણ નથી. અને આપણે જ અંદરથી ઢીલા હોઈએ, ના ના ભાઈ પૈસા કમાવાય તો આવું તો બધું કરવું જ પડે, ના ના ભાઈ આમ હોય તો આમાં તો આમ જ થાય, તો પછી પ્રકૃતિ કહે છે ભલે થાય ભલે થાય. આ વાત એ કૂતરાનું દ્રશ્ય આપણને યાદ આવે, પણ એ સરસ શબ્દ મૂક્યો છે, અન્ય પુતગલ ભાવા અન્નો એગો એ નાણ મિત્તો વા. આપણે અત્યાર સુધી નિરલભાઈ આપણી જાતને સુખી ક્યારે અનુભવી છે, જ્યારે બહારથી કમ્ફર્ટ સંજોગો મળ્યા છે ત્યારે. એમ આઈ રાઈટ? જો શરીર સારું હોય, જો પત્ની અનુકૂળ હોય, જો બાળકો અનુકૂળ હોય, જો આજીવિકાનું તંત્ર બરાબર હોય, ધેન વી ફીલ કે વી આર હેપી, આપણે અચીવ કર્યું છે જીવનમાં કંઈ. પણ વિનયજી મહારાજ એમ કહે છે કે જગતની સામે ચપ્પણીઓ લઈને આખી જિંદગી ભટક્યા છે, આજે આત્માનો પરિચય થાય અને પછી ખબર પડશે કે આહા હા અબજો પતિ હતો એની ખબર નહોતી અને બે પાંચ રૂપિયા માટે બધાની પાસે આજી કરતા અબજો પતિ હતો, મને ખબર જ નહીં કે હું કેટલો સમૃદ્ધ છું, મારી અંદર શું તાકાત છે. અને એટલા માટે આ અન્યત્વ ભાવનાને સ્થિર કરતી વખતે આપણે જે શ્લોક બોલ્યા એમાં એક સરસ અર્થ છે, કેમ પારકી વ્યક્તિ આવે અને ઘરમાં ભાંગફોડ કરે, એવી રીતે આત્માની અંદર જ્યારે કર્મ આવે છે ત્યારે આત્માને કેટલું નુકસાન થાય છે. એક સાદો સવાલ કરું,
આપણે ક્રોધ કર્યો એનું સહન કોને કરવાનું આવ્યું? સહન કોને કરવાનું આવ્યું? આત્માને ને? ક્રોધના કારણે ગતિ મળી, એ ગતિમાં જે જવાનું થયું એ કોને જવાનું થયું? આત્મા. આપણે લોક કર્યો, આપણે ઈર્ષ્યા કરી, આપણે માયા કરી, આપણે મમત્વ કર્યું, એનું પરિણામ કોને સૌથી વધુ ભોગવવાનું આવ્યું? આત્મા. અહીં સરસ લખ્યું છે કે હે આત્મન, શા માટે પારકી પંચાયતમાં પોડી અને તું તારા જાતને નુકસાનમાં નાખે છે? તારી તરફ તો નજર કર. તું જેના માટે પ્રયત્ન કરે છે, તું જેના માટે ભય અનુભવે છે, તું જેના માટે ક્યારેક ખુશ થઈ જાય છે, તું જેના માટે ઉદાસીન થઈ જાય છે, તારું મનગમતું મેળવીને તું ખુશ થઈ જાય છે, પણ એ બધાના કારણે તું જે કર્મ બાંધે છે અને એ કર્મના પરિણામ જ્યારે તારો આત્મા ભોગવે છે ત્યારે એ આત્માની કમર તૂટી જાય છે. કમર તૂટી જાય એટલે કયા અર્થમાં? આત્માને તો શરીર નથી, પણ કયા અર્થમાં વાત છે કે આપણે જે કર્મ કરીએ એ કર્મને ભોગવવા માટે આપણા આત્માને કેટલા એક પછી એક ગતિઓમાં જઈ અને કેટલી પીડા સહન કરવી પડે છે. કોઈને સોરી કહ્યું, કોઈને પગ લાગી ગયો તો આપણે સોરી કહીએ, કોકને હાથ જોરથી લાગી ગયો તો આપણે સોરી કહીએ, આપણા આત્માને સોરી ક્યારે કહીએ? હા, યાદ આવે છે એવો દિવસ કે આપણે આત્માને સોરી કહ્યું હોય કે હે મારો આત્મા, તું તો શુદ્ધ આનંદમય, પણ મેં કર્મ કરી કરી કરીને તને એવી એવી ગતિમાં ફૂટબોલની જેમ ફેંક્યો કે જેના કારણે ક્યારેક પુરુષ, ક્યારેક સ્ત્રી, ક્યારેક કૂતરો, ક્યારેક બિલાડી, ક્યારેક ગરોડો થતો. હજુ આખી સંસાર ભાવના જોઈશું એટલે ખબર પડશે, બોધિ દુર્લભ ભાવના વખતે છે. તો મેં કેટલું તને ભોગવાયું. અને એ રીતે વિચાર કરતા 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 શ્રી રાગની અંદર આનું જે મુખડું છે, પાણા નંબર 54, ભાઈ ગિરિરાજને કહીએ શુદ્ધ શ્રી રાગ અને શ્રી રાગ. વાહ, સારે રે પારે સા પ મ પ ગ પ મ ગ ર ગ સા મ પ નિ સા નિ ગ પ સા નિ ગ પ મ ગ ર ગ વિનય નિભાલય નિજ ભવનમ, વિનય નિભાલય નિજ ભવનમ, તનુધન સુત સદન સ્વજનાદિષુ નિજમિહ કુગ તે રવનમ, યેન સહાશ્રયસે તિ વિમુહાદિ દમહમિત્ય વિભેદમ, તદપિ શરીરમ નિત્યમ ધીરમ ત્યજતિ ભવંતુ ધૂત ખેરમ. વિનય નિભાલય નિજ ભવનમ, વિનય નિભાલય નિજ ભવનમ, વિનય નિભાલય નિજ ભવનમ, વિનય નિભાલય.
जन्मे विविध परिग्रह जन्मे जन्मे विविध परिग्रह पोषे मोहवशे परिवार पोषे मोहवशे परिवार जन्मे जन्मे विविध परिग्रह जन्मे जन्मे विविध परिग्रह आ जन्ममां घर बनावी बाळको पत्नी जे क्षणे आयुष्य पूरू करे एटले एक एक घरनू एक घासनू तणकनू पण साथे ना आवे फरी पाछा चकली बनी એટલે ક્યાંક 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 ક્યાંકથી તળખલા ભેગા કરીએ એક માળો બનાવીએ તેમાં બચ્ચા મોટા થાય અને ફરી પાછા પોતપોતાની દુનિયામાં ખોવાય ક્યાંક પેંગ્વિન બની જઈએ અને પેંગ્વિન પરેડમાં હા બરાબર ને સાંજ પડે અને પોતાનો માળો શોધી અને પોતાના બચ્ચાનું પાલન પોષણ કરવાનું જીવન ક્યાં પૂરું કરવાનું આપણે આત્માને કહીએ કે આ પેંગ્વિન બન્યો આ પક્ષી બન્યો આ પંકજભાઈ બન્યો અને બધામાં તને મેં કેટલો હેરાન કર્યો હે આત્મા મેં તને કેટલો હેરાન કર્યો કારણ મેં મમત્વ કર્યું તે જન્મમાં માયા કરી તે જન્મમાં લોભ કર્યો તે જન્મમાં આસક્તિ કરી અને આસક્તિના મેગ્નેટના કારણે કર્મના રજકણોને મેં ખેંચ્યા અને એના પરિણામ ભોગવવા માટે અનેક જન્મોની યાત્રા મેં કરી ક્યારે આમાંથી છૂટીશ અને તે સરસ શબ્દો આપ્યા જન્મે જન્મે વિવિધ પરિગ્રહ જન્મે જન્મે વિવિધ પરિગ્રહ પોષે મોહવશે પરિવાર પોષે મોહવશે પરિવાર બાળકો હોય આપણા ઘરમાં એનો ઉછેર કરીએ એમાં બે પ્રક્રિયા આવે અમારા થકી જેમણે આ જગતમાં જન્મ લીધો છે તો અમને જે કંઈ ઉત્તમ મળ્યું છે એ સંસ્કારનો વારસો એમને આપવો છે એવી ભાવનાથી ઉછેર થાય અને મારું બાળક છે એવી ભાવનાથી ઉછેર થાય એ બંને પ્રક્રિયાનો પરિણામ જુદું આવે અહીં શબ્દ કયો આપણે મોહ વશે મોહ શું છે અહમ મમેતિ મંત્રો એમ હું અને મારું એવું જ્યાં તીવ્રપણે અનુભવાય એ મોહનો વિસ્તાર અને ન હું ન મારું ન હું ન મારું એ આત્માનો વિસ્તાર જન્મે જન્મે વિવિધ પરિગ્રહ જન્મે જન્મે વિવિધ પરિગ્રહ પોષે મોહવશે પરિવાર પોષે મોહવશે જાતા જ્યારે પરભવ જીવડો જાતા જ્યારે પરભવ જીવડો આવે નહીં તૃણ પણ સખવાર આવે નહીં તૃણ પણ સખવાર ચેતન તું વિજ કર સંભાળ ચેતન તું નિજ ઘર સંભાળ નિજ ઘર સંભાળ નિજ ઘર સંભાળ નિજ ઘર સંભાળ ચેતન
સ્થાવર બનીને આવી રીતે તડકામાં વૈશાખ મહિનામાં વૃક્ષ બનીને જીવતા હશું, આપણે એની છાયામાં બેસશું ને આપણને ઠંડક મળે એ જુદી પ્રોસેસ, પણ અત્યારે તો ખસી પણ શકશો. પણ આવી મમતા કરી કરીને આવા બધા ગતિઓમાં જે જન્મ લીધો અને એના દ્વારા આત્માને જે પીડા થાય છે એનું સ્મરણ ક્યારેય થયું છે? ક્યારેક વૃક્ષ બનીને વર્ષો સુધી વૈશાખ મહિનાના રણ પ્રદેશમાં કોઈ વૃક્ષ થયા હોઈશું, 45 ડિગ્રી, 50 ડિગ્રી, 55 ડિગ્રીમાં ગરમ ગરમ લૂ વાતો એવું પવન હોય અને આ વૃક્ષને અડીને જેમ જતો એ વૃક્ષ પણ ન હોય, નાનકડું એક છોડ જેવું હોય, એવા એવા જગ્યાએ જન્મ લીધો હશે. એટલે ગુણમનુશ્રી મહારાજ એક વાત સરસ કરતા કે મનુષ્ય જન્મમાં સમજણ પૂર્વક કષ્ટ નહીં સહન કરી તો કર્મ સત્તા અસમજણના ભાવમાં લૂંચો કાઢી નાખશે એટલા કષ્ટ આપશે. સમજણના ભાવમાં કષ્ટ નહીં સહન કરીએ તો કર્મ સત્તા બીજા ભાવમાં લૂંચો નીકળી જાય એટલા કષ્ટ આપશે. આજે કેટલા સુંદર વિનયજી મહારાજે આપણને શબ્દો આપ્યા કે આ પરિતાપ જે છે, આ તકલીફ જે છે, પુનરપી જનનમ પુનરપી મનરમ પુનરપી જનરી જનની જઠરે સહીનમ, આપણે આશક્તિ કરી આપણે પાંચ ઇન્દ્રિયોમાં આશક્ત બન્યા અને એના કારણે જે અનેક જન્મોમાં આપણા આત્માને જે જવું પડે છે એ સાના માટે કરવું પડ્યું? ત્યાં મમતાના કારણે ને હું મારું શરીર મારું મારો પરિવાર મારા પુત્રો મારી પત્ની એ મારા પણાનો એક વાત સમજો. ફરી ફરીને વાત કહું છું, આપણી જવાબદારીથી છટકવા માટે આ વાણીનો ઉપયોગ કરવાનો નથી. એથી શિબિરમાંથી છૂટા પડીએ અને પત્ની એમ કે જુઓ તો ખરા થોડુંક તો ધ્યાન આપો, જો ભાઈ હું એકલો આત્મા છું. હા બેન મને એક સરસ વાત કરે છે, તમે ઘરે જવાની ક્યાં વાત કરો છો, હોલમાં જઈએ કે ત્યાં શરૂ થઈ જાય. અને જો એવી ભૂમિકા હોય તો આ ગ્રંથનું વાંચન આપણે નહીં કરવું. ના હું સમજાવું છું, કારણ હા પછી હું જવાબ આપું છું. આ લઈ સચ્ચા બહુ સરસ સવાલ છે એમનો.
અને અનુરૂપ છે, પણ થોડી પાંચેક મિનિટ પાંચ સાત મિનિટ પૂરું કરી લઈએ. આપણી જવાબદારીથી છટકવા માટે આ વચનનો ઉપયોગ નથી કરવાનો. અને હું તમને કહું, આપણા સંબંધ પણ એટલા છીછરા છે ને, પતિ પત્નીના કહેવાતા પવિત્ર સંબંધો પણ એટલા છીછરા ભૂમિકામાં છે કે સહેજ અહમ આપણો ઠકરાય, સહેજ ઈચ્છા આપણી પૂરી ન થાય, સહેજ આપણો ગમો અણગમો એ ન સચવાય. અને ખબર નહીં સફેદ કપડાની અંદર છુપાયેલો અંદરનો કયો કલર બહાર આવે આપણે ખબર જ નથી. ના, પિંક લાલ તો પછી દૂરની વાત થઈ, આ પિંક યાદ રહી ગયો છે કે બહુ સાચું કહું. એક ચિંતકે વાત કરી છે કે ભાઈ વી કેન નોટ લીવ અલોન, શા માટે ભાઈ વી નીડ કંપની ઓલવેઝ, બીકોઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફેસ અવર સેલ્ફ. અને પછી ખબર પડશે કે ઉપરથી રૂડો રૂપાળો મજાનો દેખાતો હું, અંદરનો ક્રોધ, અંદરનો લોભ, અંદરની માયા, અંદરના કષાયો, અંદરની વૃત્તિઓ, અંદરના તે તે પ્રકારના તે તે સંસ્કારો. અને તે વખતે આપણી જાતને ફેસ કરવી એ સૌથી અઘરી પ્રોસેસ છે. અને એટલા માટે સાધનામાં પ્રવેશ કરવા માટે આ લોકો શરત મૂકે કે લીવ અલોન, ધ અધર ઇઝ હેલ. આવો શબ્દ વપરાયો કે બીજો એ નરક છે, તમે સાધના કરવી છે ને તમે એકલા જીવતા શીખો. બીકોઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધેટ યુ ફેસ યોર સેલ્ફ. આપણે આપણી જાતને ફેસ કરીએ, અને જે ક્ષણે આપણને આપણી જાતને ફેસ કરવાની તાકાત આવે ને, એક સમય આખી દુનિયાને ફેસ કરવાનું સામર્થ્ય આવે. ધ મોમેન્ટ આપણે આપણી જાતને ફેસ કરી શકીએ, એક ક્ષણે આપણામાં એવી એનર્જી આવે કે વોટ કમ મે, દુનિયામાં કંઈ પણ બને એને ફેસ કરવાનું સામર્થ્ય આવે. પણ વી ઓલવેઝ ટ્રાય ટુ હાઈડ અવર સેલ્ફ, આપણે આપણી જાતને હંમેશા છુપાવવાની કોશિશ કરીએ. એટલે આમ જગ્યા પણ કોઈ કહે ને, આજે પૂનમ હતી, આજે હોળીનો છેલ્લો દિવસ હતો, આજે તમે અમેલ ન કર્યું, આવું કોઈ કે પૂછ્યું હશે એકબીજાને, તો આપણે શું જવાબ આપીએ ખબર છે? આમ તો હું 20 વર્ષથી અમેલ કરું છું, પહેલું વાક્ય શું આવે? આમ તો હું ઇન્ડિયામાં હતો ત્યારે, મેલબોર્નમાં આવ્યા પછી પણ એક પણ દિવસ હોળીના દિવસે પૂનમનો અમેલ મેં છોડ્યું જ નથી. પણ પેલાભાઈએ શું પૂછેલું? એને શું પૂછેલું કે આજે અમેલ નથી કર્યું? અને તે વખતે પહેલો જવાબ આમ આવ્યો હતો કે આજે તપ કરવાની અંદરથી ઈચ્છા નથી. આજે એમ થયું કે કદાચ નહીં થાય, એવા જ નથી કર્યું, આજે એટલું શક્ય એવું કહેવાની હિંમત ન થાય. આપણે પહેલું શું કહીએ, 15 વર્ષથી અમેલ છોડ્યું જ નથી મેં તો, પણ એને પૂછ્યું જ નહોતું. અને તે વખતે આપણે શું કહીએ ખબર? તમે અમારી જગ્યાએ આવીને રહો એટલે ખબર પડે. કેટલા વિશે સો થાય ખબર પડે, ભાભી ખુશ થઈ ગયા. થોડો વધારે આંખ પર તડકો લાગે ને, સહજ ગોઠવાઈ ગયું. સૂચનાની જરૂર નથી, સમજાય કરી લેશે. કાર્ય કરતા જે લીડર છે બધાને થોડોક તો આરામ આપીએ ને.
પરિતાપનું કારણ મમતા આ પરિતાપનું કારણ પોષે મોહ વસે પરિવાર પોષે મોહ વસે પરિવાર મમતા પરિતાપનું પરિચય પરિણામ નિર્મલ સુખ અનુભવ તમનો નિર્મલ સુખ અનુભવ તમનો હિતકર કારણ શિવ અભિરા હિતકર કારણ શિવ અભિરા ચેતન તું નિજ ઘર સંભાળ ચેતન તું નિજ ઘર પથિકો સાથે મૂર્ખ કોણ કરે પ્રતિબંધ મૂર્ખ કોણ કરે પ્રતિબંધ નિજ કર્મો વસ એ રીત સ્વજનો નિજ કર્મો વસ એ રીત સ્વજનો સહવાન નિજ ઘર સંભાળ નિજ ઘર સંભાળ ટ્રેનમાં ફ્લાઇટમાં જર્ની કરતા હોય તમે અહીંથી ભારત આવવા માટે નીકળો આપણે ફ્લાઇટમાં જે સીટ પર હોઈએ એની બાજુની સીટમાં કોઈ પણ આવીને બેસે તમે જોજો 70% કેસમાં આપણને એનું નામ પણ ખબર એમ આઈ રાઈટ એના પહેરવેશ સાથે આપણને કાંઈ કનેક્શન નથી એની ખાણીપીણી અથવા લાઇફસ્ટાઈલ સાથે આપણને કાંઈ કનેક્શન નથી બિકોઝ વી આર ક્લિયર કે તો ટાઈમ બિંગ એક જર્ની છે ભારત જઈએ છીએ 8-10 કલાક કે 12 કલાક એક મુસાફર છે એની સાથે આપણે ગુરક્યા નથી કાઢતા એ સ્માઈલ આપે તો આપણે પણ શું કરીએ છીએ સ્માઈલ આપીએ છીએ કે નહીં એમ કે છે ગુડ મોર્નિંગ તો આપણે બી શું કહીએ ગુડ મોર્નિંગ હાઉ આર યુ ફાઇન એન્જોય ઓકે હેપી કરીએ કે ન કરીએ આવું અંદર કોઈ કનેક્શન હોય બિકોઝ વી આર ક્લિયર કે બંનેની જર્ની જુદી છે એને જે મહારાજ એમ કે છે
જો રસ્તામાં આવતા મુસાફરો સાથે આવી જીવી શકાય તો પતિ પત્ની અને પુરવાર પરિવાર સાથે કેમ આવા ભાવથી ન જીવી શકાય? તબલા બી બંધ થઈ ગયા, સહેનાઈ શાંત થઈ ગઈ, ફ્લુટ ને ફોક મારવાનું ભૂલાઈ ગયું. મેરેજ માટે આપણને આટલો બધો દુર્ભાવ? બેન એમ કે છે કે આ લોકો અનમેરીડ છે, મેરેજ સર્ટિફિકેટ બતાવી દેજો. જે લગ્ન કરવા માટે આટલા મનોરથ કરેલા, જે લગ્ન કરવા માટે આટલા અરમાન કરેલા, જે લગ્ન માટે આટલી તૈયારી કરેલી, બાપાની હેસિયત નહોતી એટલો ખર્ચો કરાવીને કપડાને દાગીના કરાવેલા, એ લગ્ન જીવનમાં એટલે ગુજરાતીમાં ઘણી વાર પેલા એમ કે ભાઈ હશે તેનું ઘર વસે, પણ વસ્યા પછી કેટલા હશે? જીવી શકાય એમ પરિવાર સાથે પણ જ્ઞાનના કારણે જીવી શકાય. એક વાત કહું, આપણને કોઈ એમ કે તમે પત્ની સાથે કેમ વ્યવસ્થિત રહેતા નથી, આપણે શું કહીએ? એનો સ્વભાવ જ એવો છે. એક વાત તો એનો સ્વભાવ છે કે નહીં પછીનો વાત છે, પણ મેં મારી અપેક્ષાનો સ્વભાવ એક્સપેક્ટ કર્યો એ મારી મર્યાદા નહીં. મેં અપેક્ષા કરી કે મારી પત્ની એટલે આવી હોવી જોઈએ, મારો પતિ એટલે આવો હોવો જોઈએ. આ વાત થોડી સાઈડની છે, પણ એક વાત યાદ આવી એટલે કહી દઉં. આપણા માતા અને પિતાના લગ્ન સમયની વાત વિચારીએ કે આપણા દાદા દાદીના સમયની વાત વિચારીએ, પ્રમાણમાં મનોજભાઈ આપણા કરતા એમનું એજ્યુકેશન ઓછું, વાત સાચી કે ખોટી? એવરેજ. તમે બધા અત્યારે હાયર એજ્યુકેશન વાળા છો, કદાચ તમારામાંથી દાદા જે હશે જેના કદાચ એસએસસી પાસ પણ નહીં કરી હોય, બને કે એવું ન બને? બને. અત્યારે જેટલી કમ્ફર્ટ્સ છે અત્યારે આપણી પાસે જીવવા માટે શરીરની, એના કરતાં એ કમ્ફર્ટ્સ એવરેજ ઓછી. ચાલીનું ઘર, કોમન ટોયલેટ બાથરૂમ, નાનકડી રૂમ, કોઈ પર્સનલ જિંદગી જ લગભગ નહીં, ખરું કે નહીં? આવું બધું એ લોકોને લગ્ન થયેલા ત્યારે મીટિંગ કરેલી એ લોકો કરેલી? દસ માંથી નવ કેસમાં, આપણે દાદાના સમયની વાત વિચારીએ તો 10 માંથી 9 કેસમાં સગાઈ કોક વડીલ કરીને આવી જાય અને કહી દે કે તારું સગપણ મેં નક્કી કર્યું છે. આ વાત સાચી કે ખોટી? જે લોકો મળ્યા નથી, જે લોકોએ ટેસ્ટ જાણ્યો નથી, જે લોકોએ હાઈટ કેટલી જાણ્યું નથી, તે લોકોએ ખિસ્સામાં કેટલું બેલેન્સ પડ્યું છે, વજન જોયું નથી, એ લોકોના જીવનના સંઘર્ષ કેટલા અને આપણા જીવનના સંઘર્ષ કેટલા, ડિફરન્સ છે? લગભગ. હસવા માટે નથી કહેતો, પણ એક સમજવા માટે, એમના જીવનમાં સંઘર્ષનું પ્રમાણ 10-1 કેસનું હશે. અને જે લોકો આપણે એજ્યુકેટેડ ગણાવીએ, આપણે મિટિંગો કરીએ, આપણે બાયોડેટાનો સ્ટડી કરીએ, આપણે જે કંઈ પણ 10 મીટિંગ કરીએ, 5 મીટિંગ કરીએ, પછી તે વિચારશું, 5 જણ છે એમાંથી કમ્પેર કરી જોઉં કે મને કઈ સાઈઝ સૂટ થશે. આ બધું જ કર્યું આપણે. સંઘર્ષનું પ્રમાણ એમના કેસમાં 10 માંથી 1 અને આપણામાં રિવર્સ કરું, નિખાલસ પડે. 10 માંથી એમનું 1, આપણું 10 માંથી 9 એવરેજ. એનું કારણ શું ખબર? સોશિયલ રિસર્ચ કરનારા એવું કે જૂના સમયમાં બાળ વિવાહ થતા નહોતા, બાળ લગ્ન નહોતા થતા.
એક બહુ સરસ સાયન્ટિફિક રિસર્ચ સમજવા જેવું છે કે જ્યારે આપણા દાદા કે દાદી નાની વયના હતા અને બીજા વિજાતીય એટલે કે પુરુષને સ્ત્રીને અને સ્ત્રીને પુરુષની ઈચ્છાઓ જાગે તે પહેલાંની વયમાં એમનું પાત્ર નક્કી થઈ જાય, એટલે પછી કાણું હોય, કાળું હોય, ગોરું હોય, ઊંચું હોય, નીચું હોય, એ કોઈ ચીજ ના આવે, એની ફ્રેમ નક્કી થઈ ગઈ, એટલે પાત્ર નક્કી થઈ ગયું, એટલે એની ફ્રેમ બનાવી દીધી કે આ મારો પતિ અને આ મારી પત્ની, એટલે આખી જિંદગીમાં એમને સંઘર્ષનું પ્રમાણ ઓછું હોય. આપણી હાલત રિવર્સ થઈ, આપણે ફ્રેમ પહેલા બનાવી. સમજાયું નહીં? સમજાયું? આપણે શું બનાવી? પહેલા ફ્રેમ બનાવી કે માય વાઇફ શુડ બી લાઈક ધીસ, મારો પતિ આવો હોવો જોઈએ, એનું એજ્યુકેશન આવું હોવું જોઈએ, એનો રૂપ આવું હોવું જોઈએ, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ આવું હોવું જોઈએ, એનું એજ્યુકેશન આમ હોવું જોઈએ, અને આપણે ફ્રેમ બનાવી દીધી અને ફ્રેમ બનાવીને બધા જુદા જુદા ચહેરા પર ગોઠવતા રહે. આ ફિટ થાય છે? આમાં સૂટ થાય છે? આમાં આના પોઈન્ટ મળે છે? એટલે કોકનું કપાળ કટ થાય, કોકના કાન કટ થાય, કોકનું નાક કટ થાય, કોકનું આ કટ થાય, કારણ કે એક જ ફ્રેમમાં એક્ઝેક્ટ તો મળે જ નહીં. એટલે પછી આખી જિંદગી સંઘર્ષનું મૂળ કારણ શોધશું તો શું કહેશો ખબર? તે મને ધ છેતરી ઇન્ટરવ્યુ ત્યાંથી વાત કરી. સમજાય છે વાત? રવિ, અમે તો અમારી વાત કરી. કોઈની ફિઝિકલ હેન્ડીકેપને સ્વીકારી શકીએ છીએ તો કોઈની સ્વભાવની હેન્ડીકેપને સ્વીકારવામાં વાંધો શું છે? આ મુદ્દો સમજો. કોઈનો પગ તૂટ્યો છે તો એ વાત આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ, તો કોકની સમજણ ટૂંકી છે એ એક્સેપ્ટ કરવામાં ઢીલા કેમ કરીએ છીએ? ઇફ વી સ્ટાર્ટ એક્સેપ્ટિંગ, તારો સ્વભાવ આમ છે, કઈ વાત નહીં, ચાલશે. એક નાની જિંદગી છે, કેટલા વર્ષ જીવશું ખબર નથી, 20-25 વર્ષ કે 30 વર્ષ તો આ કાળના મોટા દરિયાની અંદર એક ટીપુથી ઓછું જેવા છે તેવા સાથે જીવશું, એકબીજા એકબીજાને સહાય કરશું. જ્યાં હું ઢીલો પડું ત્યાં તું મને સહાય કરજે, જ્યાં હું તું ઢીલો પડશે ત્યાં હું કોશિશ કરીશ કે તને સહાય કરું, અને આપણે બંને એકબીજાનું સ્ટેશન આવે તે પહેલાં છૂટા પડી જઈશું, અને છૂટા પડતા પહેલાં એકબીજાથી અંદરથી મોમત્વથી છૂટશું અને કલ્યાણની ભાવનાથી જોડાઈશું, અને સાથે જીવતા જીવતા જેટલું ધર્મ કરી શકાય, જેટલું જીવન ઉત્તમ બનાવી શકાય એ કરશું. આ વિચાર જો સ્થિર કરીએ, ટ્રાવેલિંગમાં રસ્તામાં મુસાફરની મર્યાદા સ્વીકારી શકીએ છીએ, તો આપણી સાથે જર્ની કરનાર આપણું સ્વજન પણ મુસાફર છે, આપણે નથી. આપણી સાથે જર્ની કરે છે, આપણે એક જ ક્લાસમાં છે, ઇકોનોમી ક્લાસ, ઇકોનોમી બિઝનેસ તો બિઝનેસ, એક જ ક્લાસમાં સાથે ચાલીએ છે. હવે એને કપડાં શું પહેર્યા, કયું મંગાવ્યું, એટલે આપણે સરસ વાત કરી. આ વાત આજે આ દરિયાના કિનારે, આજે મંદ મંદ વહેતા પવનની સાક્ષી, વિનય વિજય મહારાજના ચરણ પાદુકામાં એમના ચરણમાં બેસી આજે આપણો એક્સરે, આપણું MRI કરાવીએ, કરીએ વિનયજી મહારાજ પાસે કરાવીએ, અને MRIમાં ખબર પડશે કે અલ્ટિમેટલી આ ગાંઠ સામામાં નહોતી, મારા મગજની. આખી જિંદગી અત્યાર સુધીના મારા પીડાનું કારણ મેં એમ માન્યું કે તારામાં ગાંઠ છે, તારામાં ગાંઠ છે, તારામાં આ નથી, તારામાં આ સેન્સ નથી, તારામાં આ બરાબર નથી, પણ આ MRI કરાવ્યું ત્યારે ખબર પડી કે મારામાં સમજણની ગાંઠ નહોતી અને અજ્ઞાનની ગાંઠ મોટી હતી. મેં એમ માન્યું કે અલ્ટિમેટલી આઈ એમ ધ હેડ ઓફ ધ ફેમિલી, હું ભૂલી ગયો કે આઈ એમ ધ ઓનલી પિલગ્રીમેજ, હું એક યાત્રાળુ છું.
ક્યાંકથી ભટકતો ભટકતો આવ્યો, કોક કર્મવશ ક્યાંક રાગના કારણે કા તો ક્યાંક દ્વેષના કારણે તમારી સાથે મેં વર્તુળ શરૂ કરેલું. અચ્છા ભેગા થયા, અમદાવાદમાં એક કવિ શ્રી કલ્પિત, એમનું નામ પણ આપણા શું નામ, મિસ્કિન મિસ્કિન રાજેશ મિસ્કિન, રાજેશભાઈ મિસ્કિન. હા, ક્યારેક મોકો મળે તો એમની ખુમારી અને એનું અંદરનું અસ્તિત્વ વ્યક્તિત્વ આપણને તાજા તાજા કરી દે. એમની બહુ પ્રસિદ્ધ પંક્તિઓ બધી ગજબની, તારું જ છે બધું બધું તો છોડી બતાવતું, તારું જ કંઈ નથી તો છોડીને ચાલતું. હા, તું એમ કહેશે કે આ બધું મારું છે તો છોડી બતાવ, અને તારું છે જ નહીં તો પકડીને શું કામ છે. તારું જ છે બધું તો છોડી બતાવતું, તારું જ નથી કાંઈ તો છોડીને ચાલતું. એ રાજેશભાઈ મિસ્કિન, એની વાત કયા કારણે મનમાં આવી, વાત કંઈક કરવા જતો. એરપોર્ટ પર ભેગા થયા, એ ક્યાંકથી આવતા હતા, અમે લોકો ચાર પાંચ મિત્રો ક્યાંકથી આવતા હતા. એક કલાકનો વેઇટિંગ ટાઈમ હતો ફ્લાઇટનો, તે વખતે રાજેશભાઈ સાથે સહજ બેઠા અને વાત નીકળી. ત્યારે મને એમણે એમ કહ્યું કે હિમાલયમાં એક યોગીને મળવા માટે એમનો સમય ગયો હતો. ત્યારે એમણે મને વાત કરી કે એમને કુંડળીનો બહુ શોખ, એ જાણકારને, અને એમના જીવન દરમિયાનમાં એમણે ઓછામાં ઓછી 2-3 લાખ કુંડળીઓ જોઈ હશે. એટલે 2-3 લાખ કુંડળી, આપણને 2-3 લાખ લાગે, આપણે રૂપિયાના વેપારી, એટલે અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ગણ્યા મનોજભાઈ? ગણવાના આવે કે ન આવે? સીધું બેંક ટુ બેંક આવે ને, હિસાબ ન થાય. ઘણા જાણકારો એમ કે ખરેખર આપણે રોટલી કેટલી જમ્યા અત્યાર સુધી એનો જો હિસાબ કરીએ તો થાકી જઈએ. સારું છે, ઘરનાને પહેલે દિવસે કહેવાતું નથી કે આટલી રોટલી બનાવવી પડશે. મારા મારા જીવનકાળ દરમિયાનમાં આટલી રોટલી જોઈશે એવું જો કહીશું તો કહેશે કે કામ કરો, બીજું કઈ ઘર શોધી કાઢી આપણે ભાઈ. ઓછામાં ઓછી આટલી કુંડળી જોઈ હશે. રાજેશભાઈએ એમને પ્રશ્ન કર્યો કે સમરીશ, ત્યારે એમણે એક વાક્ય કહ્યું હતું, મળેલા જ મળે છે, મળેલા જ મળે છે. આપણે જે ભેગા થઈએ છે એની પાછળ એક અદિત તાંતણો હોય છે. આપણે જે ભેગા થઈએ છે એની અંદર એક અદિત તાંતણો હોય છે. અદિત એટલે ન દેખાય એવો, દિત એટલે જોઈ લો. જેની જેની સાથે રાગ કર્યો એ આપણી સાથે જોડાયા, કેમ આટલા જ લોકો આપણે ભેગા થયા એની પાછળ કારણ છે મળેલા જ મળે છે. લગ્ન જીવનમાં પણ આપણે જોડાયા છીએ, આટલું સત્ય સમજાઈ જાય કે મળેલા જ મળીએ છીએ, તો 50% બધા પ્રશ્નો શાંત ન થઈ ગયા. હા, આજે જે મારી પત્ની છે એને ક્યારેક ને ક્યારેક કોક જન્મમાં મેં ખૂબ પ્રેમ કર્યો તો કોઈ ને કોઈ સ્વરૂપે માટે મારી સાથે જોડાઈ છે, અથવા ક્યારેક ને ક્યારેક કોક જન્મમાં મેં એને બહુ ત્રાસ આપ્યો હતો એનો હિસાબ ચૂકવવા મારી સાથે. આ વાત આપણા માટે પણ આવે, આ તો બોલવામાં કોક વાર આવું બોલીએ
ઇટ ડઝન્ટ મીન કે આપણે બહુ રાયા દયા રૂપાના રાજકુમાર છીએ. હા, આપણે જાણે સર્વગુણ સંપન્ન છે એવી ભ્રમણામાં મહેરબાની કરીને વિનય વિજય મહારાજની હાજરીમાં તો ન રહીએ. હા, અરસપરસ વાત છે. એક વખત આ સમજાઈ જાય કે અલ્ટિમેટલી આપણે વાસ્તવિક રીતે માત્ર એકલા છે, એકત્વ ભાવના. હવે જો ભેગા થયા જ છીએ તો એનાથી છૂટવાનો રસ્તો છે. આ શબ્દ બોલું છે એની પાછળ એક બીજો ભાવ છે.
વચન તું નિજ ઘર સંભળ 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 દિનેશભાઈ, કેવો ઉપકાર આ મહાપુરુષોનો વિચાર કરો. આપણને ખબર હતી કે ઓસ્ટ્રેલિયાની અંદર આવા કોઈ દરિયા કિનારે 400 વર્ષ પહેલા આ મહાપુરુષે આપણા પ્રત્યેની કરુણા કે વચનો આપણા સુધી પહોંચાડ્યા. જેટલી વખત આનો વિચાર કરીએ એટલે મન ગદગદિત બને, હૃદય ભીનું ભીનું બને, જન્મ જન્મનો થાક ઉતારે એવા વાણી, એવી વાણી, એવા વચનો આપણા સુધી જેણે જેણે પહોંચાડ્યા હોય એવા બધા અજાણ્યા ચહેરાઓને ચરણમાં વારંવાર પ્રણામ કરવાનું મન થાય. જેણે આપણા સુધી આ વાણી પહોંચાડી એ ઉપકાર કર્યો. એ છેલ્લી વાત એમણે કરી કે જીવનના એક મુકામે જ્યારે શ્વાસ પૂરો થશે ત્યારે એમ પણ બધાથી છૂટવાનું છે, તો બધા સાથે સંજોગના કારણે છૂટા પડાય એના કરતાં સમજણથી છૂટા પડીએ તો વાંધો શું છે. લાચારીથી છૂટા પડીએ એના કરતા સમજણથી છૂટા પડીએ તો વાંધો શું છે. છૂટા પડવાનો અર્થ બહુ સમજણથી, મારા પ્રાણની આસક્તિથી છૂટવાની વાત છે, મારા પ્રાણના અધિકારથી છૂટવાની વાત છે. અને એક વાત તમને કહું, આપણા જીવનની દુઃખ પીડા સંઘર્ષ અથવા જે કંઈ પણ છે ને એમાં કોઈનો સ્વભાવનો પ્રશ્ન જ નથી. આપણી અધિકારની વાત જ્યાં જ્યાં ખંડિત થાય છે એ જ સંઘર્ષનું મૂળ કારણ છે. કે મારો પણ કંઈ રાઈટ છે કે નહીં, આ ઘરમાં મારું પણ કંઈ હોય કે નહીં. તો વિનય જે મહારાજ એમ કહે છે કે તારું તો તારી અંદર છે ભાઈ, બહાર એક પત્નીમાં કે બહાર એક પતિમાં કે બહાર પુત્રોમાં અધિકારનો ભાવ ધારણ કરી અને દુઃખી થવું એના કરતાં તારું જે અંદર છે ત્યાં અધિકાર ભોગવ ને. એટલા માટે છેલ્લી ગાતા ભજ દિન બંધુ ચિનવર ભાવે, ભાંગે સદગુણ ભવની ભોગ, ભાંગે સદગુણ ભવની ભોગ, આપદા કાપે રોગ સમાવે, આપદા કાપે
જ્યારે શબ્દ અટકે એટલે સૂર અંદર ભીતરમાં લઈ જાય, અને સૂર અંદર શાંત થાય ત્યારે અંદર આત્માની અંદર બોલી ન શકાય એવો આનંદનો અનુભવ થાય. હું તમારા બધાના ચહેરા પરથી છલકતો ભગવાનની વાણી પ્રત્યેનો અહોભાવ જે નીતરતો અનુભવી રહ્યો છું એને હું કોટી કોટી પ્રણામ કરું છું. આપણું સૌભાગ્ય કેવું કે આ જૈન કુળ મળ્યો, આવો સંઘ મળ્યો, આવા દેવ અને ગુરુ મળ્યા, આવી વાણી મળી, આવા સંજોગ મળ્યા. તો એના એ જ આપણે સાચું કહું અત્યારે જેટલા દયા ડમરાને સરસ બેઠા છે એ પણ નાટક નથી. એક વાત સમજજો, એ પણ નાટક નથી. અને આપણે ઘરે જે રીતે રહીએ છીએ એ પણ નાટક નથી, બંને વાસ્તવિક. પણ તમને એવું લાગે છે કે આ વીતેલા 30 કલાક દરમિયાનમાં આપણી અંદર રહેલી ઉત્તમતાને આ મહાપુરુષે પ્રેમ દ્વારા બહાર લાવ્યા છે? આ મહાપુરુષ એમણે એમની કરુણાની, સ્નેહની અને મમતાની, શુદ્ધ મમતાની એમની શૈલીથી આપણી ભીતરમાં છુપાયેલી જે સારપ એને બહાર લાવ્યા છે. બાકીના વર્ષોની તો ખબર નથી, અશ્રદ્ધા નથી, બહુ ભવિષ્યની વાત નથી કરવી, પણ આ વીતેલા 30 વર્ષને, જીવનના 30 વર્ષ અને આ વીતેલા 30 કલાક એમાં આપણને પ્રામાણિકપણે નથી લાગતું કે આપણે ક્યારેય ન અનુભવેલો આનંદ એનો થોડો અંશ અનુભવ્યો છે? હે હા, અને જે આનંદ બહારનો નથી, કદાચ તમે જે ડોરમેટરીમાં જેવા ઉતર્યા હશો એના કરતાં કઈ ઘણી સગવડ ઘરે છે. Am I right? કદાચ અહીંયા કેતનભાઈ અને બધા મિત્રોએ ભેગા થઈને જે મેનુ પસંદ કર્યું હશે એ કદાચ તમે પસંદગીથી ક્યારેય નહીં પસંદ કર્યું હોય, એના કરતાં ઘણું સારું મેનુ ઘરે બનાવીને સારો ખાઈશું. બને ને એવું? નહીં બને. તો અહીંયા જે આનંદ છે સાનો, આ પિકનિકનો નહીં, એના કરતાં ઘણી સારી જગ્યા તમે મેલબોર્નમાં, ઓસ્ટ્રેલિયામાં, સિડનીમાં, પર્થમાં, દુનિયામાં જઈને તમે જોઈ હશે ને ભોગવી હશે. આનંદ સાનો છે, આપણે ભીતર ડોક્યું કર્યો એનો આનંદ. આપણે આપણી ભીતર ડોક્યું કર્યું છે અત્યારે એનો આનંદ છે. અને જો ડોક્યું કરીને જો આટલો આનંદ આવે તો ડૂબકી લાગે તો કેવો આનંદ આવે? ડોક્યું કરીને જો આટલો આનંદ આવે તો ડૂબકી મારીએ તો કેટલો આનંદ આવે. અને એટલા માટે તમારા બધાના ચહેરા પર જે અત્યારે હું આ ભગવાનની વાણી પ્રત્યેનો અહોભાવ નીતરતો જે અનુભવું છું એને હું વારંવાર વંદન કરીને એક પેલા બેનનો જવાબ આપી દઉં. એમણે એમ કહેલું કે શું પ્રશ્ન હતો તમારો? હા, જેમ ઊંચા ભાવ મનમાં આવ્યા હોય તે પરભવમાં આવે કે નહીં? તો બેન, કર્મનો સિદ્ધાંત છે શુભ કે અશુભ. ચંડકોશિકની જે વાત છે ને એ અશુભની વાત કરી, એવા શુભના પણ અઢળક ઉદાહરણો છે કે એક શુભ ભાવ આપણા જીવનમાં આવે અને જો આ ટક્યો તો જેવો જન્મ બદલાય એટલે મલ્ટીપ્લાય થાય. યુ ગોટ ધ પોઈન્ટ? આજે 2 કલાક શાંત સુધારસ, 12 કલાક શાંત સુધારસ, પણ એના પ્રત્યે આગળ થયો કે કેવું સુંદર, આ કેવું સુંદર જ્ઞાન, આ કેવું સુંદર મળ્યું. તો ભવિષ્યમાં 1200 કલાક ક્યારે કુદરત આપશે એની કલ્પના પણ ન કરી શકાય. અને પછી તો જન્મનો શ્વાસ લઈશું અને શાંત સુધારસનો શ્વાસ લઈશું.
અને છેલ્લો શ્વાસ છોડીશું તો એમાં પણ સાંજ સુધારસનો હશે. એટલે એક સિમ્પલ વાત સમજજો, શુભ કે અશુભ અંદર જે આવે છે, હવે એમાં એક ખુલાસો કરી દઉં, આપણે કેટલા વાગે ઉભા થવાનું છે. વાહ, આપો એક બાળક ગરીબ સગર, પંડિતજીએ કહ્યું શુભનું કોઈ ઉદાહરણ આપો એટલે વાત કરું છું. ગરીબ ઘર, ખાવાના પણ ફાફા, માં કોકના ઘરે કચરા પોતાનું કામ કરે, અને એ કચરા પોતાનું કામ કરે એટલે બાળકોને રમવા માટે બહાર મોકલી દે કે જેથી એનું કામ કરી શકે. અને છોકરાએ એક મુનિને જોયા, આ સાધુ કહેવાય ખબર નથી, બીજી કઈ ખબર નથી, બાળક છે પણ એને ગમ્યા, અંદરથી ગમ્યા કે છે કોઈ સરસ, આ છે કોઈ સરસ. એક વાત નીકળી એટલે કહી દઉં, જેટલા શાંત સુધારસના સરોવરમાં સ્નાન કરશું ને એનાથી એવું રૂપ નિખરશે કે જ્યાં જઈશું ત્યાં કોઈને બીજી ખબર પડે કે ન પડે, આપણને જોઈને કહેશે કે છે સરસ. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આવું રોજ જુએ છે, રોજ જુએ છે અને અંદરથી ગમે છે. કોણ ગમે છે? મુનિ ગમે છે. આ મુનિ કહેવાય એવી પણ ખબર નથી, પણ આ ગમે છે, સરસ છે, સરસ છે. અને તે વખતે લગભગ મહિનો પૂરો થયો, પર્વનો દિવસ, છોકરાઓ અંદર અંદર વાત કરે કે અમારા ઘરે તો ખીર બનાવી છે. આ છોકરાએ સાંભળ્યું એટલે માં પાસે ગયો, માં મને ખીર બનાવી, આ બાજુનો છોકરો કહેતો હતો, પેલાનો છોકરો કહેતો હતો કે અમારા ઘરે ખીર બનાવી, તો મને કેમ ખીર ન આપી? અને તે વખતે માં એમ કહે છે, બેટા આપણા ઘરે ખીર ન હોય, આપણા ઘરે તો કોકનું વધેલું અનાજ હોય તે હોય, આપણા ઘરે ખીર ન હોય બેટા. પણ એની વય સમજણવાળી નહોતી, એને જીદ પકડી, નહીં મને ખીર જોઈએ, નહીં મને ખીર જોઈએ, નહીં મને ખીર જોઈએ. અને તે વખતે એનું રુદન સાંભળીને બાજુવાળી સ્ત્રી એ દોડતી આવી, કેમ રડે છે બાળક, આ ચંચુપાત નથી, આ કોકની પીડાને પોતાને બનાવવા માટેની એક અંદરની ઉત્તમ પ્રકૃતિ છે. ખ્યાલ આવ્યો? એ ક્યાંક ઉતરા હોઈએ અને નાનકડું બાળક બાજુના રૂમમાં રડે, એમ પણ વિચારી શકે કે આપણે થાક્યા છે, હવે એના બી મા બાપ છે કે નહીં, ભાઈ ધ્યાન રાખશે હવે કે બધું કંઈ આપણે થોડું કરવાનું છે. અને એની જગ્યાએ તરત સેજ ખટખટાવીએ, કંઈ જોઈએ છે, કેમ રડે છે બાળક, એ કોકની પીડાને પોતાની બનાવવા માટેની આ ઉત્તમ પ્રકૃતિ છે. અને કર્મ એવું કહે છે, કોકની પીડાને પોતાની બનાવતા જેને આવડે એને પ્રકૃતિ પીડાથી મુક્ત કરી આપે છે. કોકની પીડાને પોતાની બનાવતા જેને આવડે એને પ્રકૃતિ બધી પીડાથી મુક્ત, એ જ્યાં જાય ત્યાં એનો રસ્તો જ બન્યા કરે, જ્યાં જાય ત્યાં એનો રસ્તો જ બન્યા કરે. બધા કે અમને તો કાંઈ ના મળ્યું, પેલા કે હું ગયો ત્યાં તે જ બન્યા, સામે જ આપવા આવ્યા. પેલી સ્ત્રીએ આવું કહ્યું તો કે આ જુઓ ને ખીર માંગે છે, એમાં શું ચિંતા ન કર, જો મારી પાસે થોડી ખાંડ પડી છે, બીજી કે મારી પાસે થોડું દૂધ પડ્યું છે, ખીર બનાવી, ખીર આપી. માએ કહ્યું કે જો હવે મારે કામ જવાનું છે, અહીં ગરમ કરેલી છે, ઠંડી થાય એટલે પી લેજે. અને એ પોતાનું કચરા પોતાનું જે કામ કરતી હતી કામ કરવા ગઈ. હવે ખીર હાથમાં છે, પહેલી વખત ખીર હાથમાં આવી છે, પહેલી વખત આવું સુગંધ અનુભવે છે ગળપણની, આમ હલાવે છે, આમ હલાવે છે, આમ હલાવે છે, આમ હલાવે છે.
અને ત્યાં જ ધર્મલાભ શબ્દ સાથે 30-30 દિવસથી જે મુનિને રોજ જોતો હતો એ જ મુનિ આવ્યા. અરે આનંદ 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 થયો, ઓ આ મુનિ આ મુનિ આ મુનિ. બીજી કઈ ખબર નહોતી પણ હાથમાં ખીર હતી એટલે એમ કહ્યું કે લેશો, બીકોઝ યુ કેન ગીવ વિધાઉટ લવિંગ બટ યુ કાન્ટ લવ વિધાઉટ ગીવ. તમે કોકને પ્રેમ વગર કશું આપી શકો પણ તમે જેને પ્રેમ કરતા હોય એને આપ્યા વિના રહી ન શકો. ઇન્કમ ટેક્સ ના ઓફિસરે ડિમાન્ડ કરી અને આપવું પડે તો આપવું પડે. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ બટ યુ કાન્ટ લવ વિધાઉટ ગીવિંગ. તમે જેને પ્રેમ કરો એને આપ્યા વગર રહી ન શકો. અને હોરાવાય, સુપાત્ર દાન કહેવાય, આવા બધા કોઈ તથાકથિત શબ્દની કાંઈ ખબર નથી. પણ એક જ બહુ ગમતા હતા, બહુ ગમતા હતા એટલે જેવું હાથમાં જે હતું એટલે કહ્યું કાલે શો. મુનિને માસક શબ્દનું પારણું હતું. મુનિએ જોયું દ્રવ્ય નિર્દોષ હતા, ભાવ પ્રેમથી હતા એટલે મુનિએ પાત્ર ધર્યું, આમ કરીને આખું ઠાલવી દીધું. મુનિએ ધર્મલાભ આપ્યા, મુનિ નીકળી ગયા. તે વખતે થાળી હાથમાં, વાણી અવાચક, કેવા મહાત્મા કેવું દાન, કેવા મહાત્મા કેવું દાન, કેવા સરસ આવ્યા, કેવા સરસ આવ્યા, કેવા સરસ આવ્યા, કેવા સરસ આવ્યા, એ વિચારમાં ને વિચારમાં બસ બેઠો છે. અને માં આવી કામ કરીને, અને માએ જોયું કે હાથમાં ખાલી થાળી છે એટલે માએ કહ્યું કે બેટા બહુ ભાવી, લે થોડી છે હજી, લે થોડી છે હજી. કાંઈ બોલતો નથી, માએ થાળીમાં ખાલી પીધી. ચિત્તમાં તો માત્ર મુનિ હતા, ચિત્તમાં તો પેલા કેવા સરસ હતા, કેવી સરસ થઈ, મારા ઘરે આવે, મારી પાસે ખીર, એમને ગમી, એમણે લીધી, કેટલું સરસ થયું, કેટલું સરસ થયું, માત્ર એ ભાવો. પી લીધી, અંદર ચિત્ત તો હતું નહીં, ચિત્ત તો મુનિ પાસે હતું. અને જે હોજરી કેવળ સુકા રોટલા ખાવા માટે સર્જાયેલી હતી એમાં ગેસ ખીર ગઈ, એનો ગેસ થયો. અતિશય સૂળ ઉપડ્યું રાત્રે, અને અતિશય સૂળ ઉપડ્યું એટલે એવી વેદના, એવી વેદના, એવી વેદના. પણ તે જ વખતે શરીરની વેદના ક્યાંય ચિત્તમાં ન આવી શકી, કારણ કે ચિત્ત તો ત્યાં એંગેજ હતું. ધીસ રૂટ વોઝ બિઝી, હા, ચિત્ત તો ત્યાં રોકાયેલું હતું. કેવા સરસ હતા, કેવા સરસ દેખાતા, રોજ જોતો હતો, રોજ જોતો હતો. ત્યારે તો મારી પાસે કઈ હતું જ નહીં, અને હતું જ નહીં એટલે આપ્યું નહોતું. આજે મારી પાસે ખીર હતી અને એ ખીર માએ બનાવીને આપી હતી. આજે તો પર્વનો દિવસ હતો, કેટલી મુશ્કેલીથી માએ ખીર બનાવી હતી અને એ ખીર હતી, એ આવ્યા, એમણે લીધી, કેવી મજા પડી, કેવી મજા પડી. શાસ્ત્રો સાક્ષી પૂરે છે, આયુષ્ય પૂરું થઈ ગયું. અતિશય દુઃખ અને અતિશય સુખ આયુષ્યને સમાપ્ત કરવામાં નિમિત્ત બની જાય છે. એટલે વ્યવહારિક ભાષામાં આપણે ત્યાં કહેતા, કોઈ અચાનક મૃત્યુ પામે યંગ એજમાં તો વ્યવહારિક ભાષામાં એમ કહેતા, સીધું નહીં કહેવાનું, એમ કોક માંદા પડ્યા છે, એમ કોક હોસ્પિટલાઇઝ કર્યા છે. કારણ કે ક્યારેક આઘાત દુઃખનો કે સુખનો એના આયુષ્યને ઓછું કરી શકે છે. કારણ કે કર્મ એવું કહે છે, આયુષ્ય વધી ન શકે, આયુષ્ય ઘટી શકે. આયુષ્ય વધી ન શકે, ઘટી શકે. આયુષ્ય ઘટ્યું, પૂરું થયું, અને કોણ બન્યા ખબર છે? જેના ઘરે દેવલોકથી રોજની 99 પેટી ઉતરે, આ કપડું કેટલા વર્ષ વાપરીએ,
એટલીસ્ટ 6-12 મહિના, વર્ષ 2 વર્ષ, 3 વર્ષ તો વાપરીએ ને. ઘણી વાર તો આપણે કહીએ કે મારે તો 20 વર્ષથી કપડાં અકબંધ છે, એટલા સરસ વાપરું છું એમ. શાલીભદ્ર મહારાજ એને દાગીના જે આવે ને, દાગીના એ બીજે દિવસે ન પહેરે. કપડું નહીં, હીરાના કે મોતીના હાર જે આવે એ પણ બીજે દિવસે નિર્માલ લે. મલ્ટીપ્લિકેશન ખ્યાલ આવ્યો? પણ એની શરત હતી, જે પ્રગટ કરીએ એનું તેજ તૂટે અને જે દાટી રહીએ એ મલ્ટીપ્લાય થાય. આપણે પણ સુકૃત નથી કરતા એવું નથી, પણ તત્વ ખબર નથી એટલે આપણે એને પ્રગટ કરવાની જેટલી તક મળે એટલી ઝડપી લઈએ છીએ, એટલું નહીં એની ઊભી કરીએ છીએ. અને પ્રકૃતિનો એક નિયમ છે, જે પ્રગટ કરો એનું તેજ, એનું સત્વ, એની તાકાત નાશ પામે. દાખલા તરીકે આ વૃક્ષ છે, એનું બીજ કેટલું હોય? આટલું હોય. એ બીજ જો ધરતીની અંદર દાટી દેવામાં આવે તો એ વટવૃક્ષ બને, અને એ બીજને હાઈવે પર અથવા રસ્તામાં શોકેસમાં પીસ બનાવીને રસ્તા પર ગોઠવીને બધાને બતાવીએ, જો આ વટનું બીજ, જો આ વડનું બીજ, જો આ વડનું બીજ, જો મેં આંબેલ કર્યા, જો મેં ઓળી કરી, જો મેં દાન આપ્યું, એમ રસ્તા વચ્ચે વારંવાર પ્રગટ કરીએ. બીજ રહી જાય, ઝાડ ન થાય. આ સમજાયું? ઉદાહરણ સમજાયું? શાલીભદ્ર મહારાજની બીજી પણ બહુ અદ્ભુત વાત છે, વાત નીકળી એટલે કહું. આપણી પાસે ઊંધો અર્થ નહીં લેતા, એઠા જૂઠા અને ખરડાયેલા થોડા ઘણા સુખ છે આપણી પાસે, અને આસક્તિનો પાર નથી. સમજો આ વાત, એઠા જૂઠા અને ખરડાયેલા થોડા ઘણા પૂતગલના સુખ છે આપણી પાસે, અને આસક્તિનો પાર નથી. અને મનુષ્ય લોકમાં દેવતાને દુર્લભ એવું સુખ મળે અને આસક્તિનો અંશ નથી, આ શાલીભદ્ર મહારાજની વિશેષતા છે. કોન્ટ્રાસ્ટ સમજાયો? સમજાયો કોન્ટ્રાસ્ટ? આસક્તિ જ નહીં, અને માટે શાલીભદ્રની રિદ્ધિ હોજો એવું બેસતા વર્ષે ચોપડામાં લખવાની પરંપરા હતી, કે ભગવાન રિદ્ધિ મળે તો એમની મળજો. એટલા માટે નહીં કે અખંડ હતી, પણ એટલા માટે કે એમાં આસક્તિ નહોતી. અમને આ નાનકડી જિંદગીમાં આવી રિદ્ધિ આપજો ભગવાન, કે જેમાં આસક્તિ જ ન થાય. સમજાય છે આ વાત? એની સાથોસાથ બીજી વાત નીકળી, આજે વાત નીકળી ને, કે જે પ્રગટ કરીએ એ પરિણામમાં નાનું થઈ જાય, અને જેને છુપાવી દઈએ એ પરિણામમાં મોટું થઈ જાય. એક બીજું ઉદાહરણ આપો, અહીંયા આપણે બેઠા છે અને બહુ જ મોટી આગ લાગી, એટલે કે આખો જે ભાગ છે એ મોટો સળગે, છતાં પણ એ લાંબો નુકસાન નથી, કારણ કે પ્રગટ છે. તરત 4 જણ દોડી આવશે, તરત કોઈ ધૂળ નાખશે, કોઈ પાણી નાખશે, કોઈ કંઈ બીજું કરશે, એ કોઈ લાંબી જાનહાનીનું કારણ નહીં બને, કારણ કે શું છે, પ્રગટ છે. અને કોઈ માચિસ લેશે નાનકડી, અને એ માચિસ લઈ અને ઘાસની ગંજી અથવા કોઈક જગ્યાએ છુપાવી દેશે, એ તણખલો છુપાવી દેશે, અને આખા ને આખા ગામ સાફ થઈ જાય, એવું બને કે ન બને? તો એમાં તાકાત માચિસની હતી કે એના સ્થાનની હતી? એ છુપાવ્યું માટે અનંત શક્તિ વાળું બની ગયું, અને પેલી આગ એના કરતા ઘણી મોટી હતી, પણ પ્રગટ કરી દીધી એટલે એની તાકાત જતી રહી. આનાથી શું શીખવા મળ્યું ખબર છે? તમે અને મેં બહુ પાપ કર્યા છે એવું નથી, શાસ્ત્રો ના પાડે છે, અનનેસેસરી
પોતાની જાતને માટે પણ નેગેટિવ અનિવાર્ય સિવાય વિચારવાનું નહીં. રત્નાકર 25 થી રોજ બોલવાની ના પાડે જાણકાર પુરુષ. હરિહન વંદાવલી રોજ બોલી શકાય, રત્નાકર 25 થી રોજ બોલવાની ના પાડે. બરાબર ને? કારણ પોતાના વિશે પણ નબળું વારંવાર વિચારવાથી નબળા ચિત્રો આપણા તૈયાર થાય. આપણે એટલા ખરાબ ખરેખર નથી. આપણે 24 કલાક ક્રોધ વાળા નથી, ક્ષણિક આવી જાય છે. આપણે 24 કલાક, કારણ કે હું તમને કહું, શાસ્ત્રોમાં જે ઉદાહરણો મળે છે ને, એમાંનો તો એક પાપ કદાચ આપણે વિચાર્યું પણ નથી, એટલા પાપોનું લિસ્ટ મળે. આપણે ખરેખર એટલા પાપી નથી, પણ આપણી ભૂલ એ છે કે આપણે પાપને છુપાવ્યા કરીએ છીએ. આપણે પાપને છુપાવ્યા કરીએ છીએ એટલે છુપાવવાના કારણે એની તાકાત વધી જાય છે. કોઈ કઈ કહ્યું કે તમને ક્રોધ આવે છે અને તે વખતે સરળતાથી પ્રગટ કરી દીધું કે હા સાચી વાત છે, ખબર નથી પડતી સારી. દર 10 વર્ષથી પૂજા કરું છું, 10 વર્ષથી પરિશ્રમમાં અઠાઈ કરું છું, 12 વર્ષથી આંબેલની ઓળી કરું છું, પણ આ દોષ દૂર થતો નથી, ખબર નહીં કેમ આવું થાય છે. આ શું કર્યું? આપણે પ્રગટ કર્યું, અને પ્રગટ કરવાને કારણે એની તાકાત તૂટી જાય. અને આપણે સુકૃત નથી કર્યા એવું નથી. આ મનુષ્ય જીવન આવા ઉત્તમ મિત્રો, આવો ગુણિયલ સંઘ, આવો આપણો દેહ, આપણે એવા રોગીશ પણ નથી. આપણી તકલીફ કેટલી? બહુ બોતો મહિનામાં 6 મહિને એકાદ વખત તાવ આવી જાય છે. બાકી દુનિયામાં જે દરિદ્રતા, દુનિયામાં જે રોગ, દુનિયામાં જે પીડા, એ ધરાવીની ચાલમાં જઈએ અને ખબર પડે કે એ પણ મનુષ્ય, આપણે પણ મનુષ્ય. નથી શરીર આપણું એવું રોગવાળું નથી ને, નથી આપણું જીવન એટલું સ્વાન જેવું. આપણી પાસે ઘર છે, આપણી પાસે પ્રેમાળ પરિવાર છે, આપણી પાસે પ્યારા પુત્રો છે, પુત્રી છે. એક સંસારની દ્રષ્ટિએ કહેવાતું બેઝિક જે કંઈ કહીએ, એમાંનું લગભગ કાંઈ ઓછું નથી આપણી પાસે. કદાચ ફૂટપટ્ટીની સાઇઝ મુજબ 8 ઇંચ, 10 ઇંચ કે 12 ઇંચનો ફરક પડે, એનાથી વધારે કંઈ નથી. આપણે તો જેટલો ઉપકાર માનીએ ભગવાનનો એટલો ઓછો છે કે મારી પાસે મારી પાત્રતા કરતાં, મારી લાયકાત કરતાં ઘણું મળ્યું છે. આઈ હેવ નો રાઇટ ટુ કમ્પ્લેન એનીથિંગ. અને ખરેખર ભગવાન, કોઈ ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી મને. મને પૂરતું છે, ઘણું છે. કદાચ આ સંસારમાં ઢગલા લોકો વિચારી ન શકે એટલું તો મને એમને મળ્યું છે. વાય શુડ આઈ કમ્પ્લેન, વાય શુડ આઈ કમ્પ્લેન? આપણે સુકૃત ઓછા કર્યા છે એવું નથી, પણ આપણી મોટી ભૂલ એ છે કે આપણે સુકૃતને પ્રગટ કરતા રહ્યા. શાસ્ત્રો ના પાડે છે, શાસ્ત્રો ના પાડે છે. શાસ્ત્રો એમ કહે છે કે કર્મનો ગણિત છે કે જે પ્રગટ કરીએ છીએ એની તાકાત. બહુ ક્ષમા સાથે આ બેનને હું કહું છું, આવા માયાવી વચનો એનો આધાર લઈ અને આપણી સોનાની લંકાને બાળવાની ભૂલ જિંદગીમાં ના કરીએ. બીજાને અનુમોદનાની વાત, કોણ ક્યારે કેટલી અનુમોદના કરશે એની ખબર નથી, પણ મારી સોનાની લંકાને હું આગ લગાડું છું એટલી ક્લેરિટી તો કરીએ. અને બહુ સાચું કહું બેન, આજે રાત્રે બને તો નિરીક્ષણ કરજો, બીજાને અનુમોદનાનું પણ ઉપરનું ચહેરો હશે, અંદરનો મોહરો એ હશે કે ચાર જણને ખબર પડશે ને તો કહેશે કે ફલાણા બેન બહુ સારા છે, બહુ તપ કરે છે. અને ચાર જણની વચ્ચે ક્યાંક મારી ગુડવિલ જામશે. શબ્દો કોઈ પણ હોય, પણ હું બીજા કરતા બેટર છું એવું ફિલિંગ ચાર લોકોને ખબર પડે, અંદરથી રસ મોટે ભાગે, પછી કોઈ અપવાદરૂપ જીવો બાકી, પણ મોટે ભાગે જો નિરીક્ષણ કરશો ને તો હું બેટર છું બીજા કરતા એ કોઈકને ખબર પડે
અને એનો જ આનંદ આપણને વધારે થતો હોય છે. એમ આઈ રાઈટ બીજા અનુમોદન કરશે એને જ્યારે ખબર પડશે ત્યારે કરશે. કારણ કે આપણે કંઈક વાત નીકળી જ છે, તો આજે કહી દઉં તમને, શાસ્ત્રોમાં વચન છે કે સદ્ભુત પણ સ્વપ્રશંસા નીચ ગોત્રનું કારણ છે. પાછું બોલું છું, સદ્ભુત એટલે કે સાચી પણ નીચ પ્રશંસા એ નીચ ગોત્રનું કારણ છે. પાછું કહું, હજી કહું, ત્રણ વાર કહીશ, 13 વાર કહીશ, સાચી પણ પોતાની પ્રશંસા પોતાના મુખે જ્યારે આવે ત્યારે એની સુગંધ કરમાઈ જાય છે. સાચી પણ પોતાની વાત પોતાના મોડે જ્યારે કરીએ છે, અને એનું વ્યવહારિક એક ઉદાહરણ આપું. જોજો, જ્યારે કોઈ માણસ પોતાની બહુ વાત કરશે ને, આપણે જો એની બાજુમાં બેઠા હોઈશું ને, તો 2 મિનિટ 5 મિનિટ 7 મિનિટ પછી અંદરથી આપણને ઓડકાર આવશે, ઉપકાર આવશે કે આ બંધ કરે તો સારું, બોલી ન શકીએ કદાચ, બોલી નહીં શકીએ કદાચ, પણ આવું રિએક્શન આવે કે ના આવે કે નહીં આવે. કારણ કે તત્વ એવું કહે છે કે આ દુનિયામાં કોઈને પોતાના સિવાય સાચો રસ હોતો જ નથી. આ દુનિયામાં કોઈને પોતાના સિવાય બીજામાં તત્વથી રસ હોતો જ નથી. એને જ્યાં સુધી બીજામાં પોતાનું પ્રતિબિંબ દેખાય ત્યાં સુધી જ એને આકર્ષણ હોય છે. ધ મોમેન્ટ એ ફીલ કરે કે મારું આમાં કંઈ છે જ નહીં, એ ગમે તેવો મજબૂત માણસ હોય તો કે આપણે શું એનું એ જાણે, આપણે નીકળો અહીંથી. હા, અને એટલા માટે આ વાત નીકળી એટલે કહું, સદ્ભુત પણ સ્વપ્રશંસા એ નીચ ગોત્રનું કારણ છે. આનું ઉદાહરણ શું ખબર, ભગવાન મહાવીરનું ચરિત્ર, મરીચીનો ભાવ યાદ કરો. મરીચીના ભાવમાં ઋષભદેવ પ્રભુના સમવસ્ત્રણમાં ઋષભદેવ પ્રભુની પાસે કોણે સાંભળ્યું? ભરત મહારાજા. ભરત મહારાજાએ શું સાંભળ્યું? કે તમારો પુત્ર મરીચી એ આવું આવું થશે, અહીંયા ચક્રવર્તી થશે, અહીંયા વાસુદેવ થશે, એ 24મા તીર્થંકર થશે. એટલે ભરત મહારાજા ગુણના રાજથી ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને ત્રિદંડી વેસે રહેલા મરીચીને પ્રણામ કરે છે, અને પ્રણામ કરતા કરતા કહે છે કે આજે પ્રભુ ઋષભદેવે સમવસ્ત્રણમાં તમને યાદ કરીને કહ્યું કે તમારો આત્મા ભવિષ્યમાં આવી આવી અજ્વર પદવીને પામવાનો છે, અને એને હું અત્યારે પ્રણામ કરું છું. તે વાત સાંભળી, આ વાત સાચી કે ખોટી? સાચી કે ખોટી? કોણે કરી? ભગવાને કરી. વાત સાચી? પણ શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે જ્યારે પોતાના પ્રશંસાના મુખમાંથી વચનો નીકળ્યા, ઓહો અહો મે ઉત્તમમ કુલમ, કલ્પસૂત્રમાં સાંભળો છો ને કયો શબ્દ આવે છે મૂળ કલ્પસૂત્રમાં? અહો મે ઉત્તમમ કુલમ, ઓહો મારું કુળ કેવું ઉત્તમ. મારા દાદા પહેલા તીર્થંકર, મારા પિતા પહેલા ચક્રવર્તી, હું 24મો તીર્થંકર, હું પેલો વાસુદેવ, હું પ્રિય મિત્ર ચક્રવર્તી. આહા, અહો મે ઉત્તમમ કુલમ, અહો મે ઉત્તમમ કુલમ, અહો મે ઉત્તમમ કુલમ. અને શાસ્ત્ર એમ કહે છે, અમારી એક પણ વાત અસત્ય નથી. આપણે તો દાન આપ્યું હશે ને, તેમાં પણ દાન ખરેખર દાન ક્યારે છે પ્રશ્ન થશે. આપણે તો તપ કર્યું હશે, તો તપ ની ખરેખર તપ કેટલો છે એ તો જ્ઞાની જાણે. ઓગે ઓગે ધર્મ કરીએ છીએ, સારી વાત છે, ના નથી કરવો જોઈએ. પણ વાસ્તવિક રીતે એક પ્રશ્ન પૂછું, ભગવાન મહાવીરના આત્માએ જે કંઈ પણ વાત કરી એમાં એક પણ અંશ અસત્યનો હતો? અને છતાં કલ્પસૂત્રકાર ભદ્રબાહુ મહારાજ એમ કે જ્યારે એમણે આવો વાત પોતાના મોઢે કરી, અહો મે ઉત્તમમ કુલમ, અને તે જ વખતે કેટલું નિજગોત્ર બાંધ્યું? કેટલું
યાદ છે? પ્રાયા કરીને 1 લાખ ના, એટલે કાળ કેટલો ખબર છે એની સ્થિતિની વાત કરું છું. લગભગ 1 લાખ કોડા કોડી કેવો શબ્દ આવે છે, મને એક્ઝેક્ટ કદાચ ભૂલી પણ લગભગ આવું કઈ છે. એનો મતલબ એ થયો કે મરીચીના ભાવમાં ભગવાન મહાવીરનો આત્મા સત્ય એવું વચન પણ પોતાના મુખે બોલે તો કર્મ સત્તા એમ કહે છે કે તમને હું આટલા જન્મો સુધી નીચ ગોત્ર તમને સાનું, કારણ કે કર્મનો નિયમ છે, જેનો અહંકાર એનો વિયોગ. મને જ્ઞાનનો અહંકાર થાય તો હું આજ જન્મમાં બહેરો મૂંગો બોગળો બની અને જ્ઞાનથી વંચિત થાઉં, નહીં તો બીજા જન્મમાં થાઉં. જેને રૂપનો અહંકાર થાય કે મારું રૂપ કેવું સરસ, મારા આખા સર્કલમાં આઈ એમ ધ મોસ્ટ બ્યુટિફુલ, અને બીજા જન્મમાં એટલું વિચિત્ર શરીર એને મળે, એવું પ્રાણી બને, એવી સ્થિતિ બને કે કોઈને જોવું ન ગમે. કારણ કે કર્મનો નિયમ, જેનો અહંકાર એનાથી છૂટા. હવે સમજો, સદ્ભૂત પણ સ્વપ્રશંસા. હવે તમે જે બેન કહેતા હતા કે બીજા અનુમોદના કરે માટે, હવે આ વિચાર બેસે ખરો? બીજાને અનુમોદના કરવી હોય તો ભલે, દાખલા તરીકે તમને બાજુવાળા બેને એમ કહ્યું કે બેન તમારે 30મી ઓળી છે વર્ધમાન, તો બહુ સરસ, તમે 7મા છો? આવું પૂછ્યું એમ, તમે જણાવવા નથી ગયા, તમને પૂછ્યું તો શાસ્ત્રમાં કેટલો સુંદર શબ્દ આપ્યો, કયો શબ્દ વાપરવાનો? દેવગુરુ પ્રસાદ. એટલે પોતાની જાતને નાની કરી દીધી, આપણે એની વાતનો ઇનકાર પણ ન કર્યો. ના ના ના, નથી કરતી નથી કરતી, એવું નથી કર્યું. એમને ક્યાંકથી ખબર પડી ગઈ અને એમણે એમ કહ્યું કે બેન તમને આજે 30મી વર્ધમાન તપની ઓળી છે, દિનેશભાઈ તમે $5 લાખનું આવી રીતે નામ દાન આપ્યું છે, તમે ફલાણું આવું સુકૃત કર્યું છે. કોઈએ કહ્યું, આપણને ખબર પડી, અને એને ખબર પડી ગઈ ને આપણને એને કહ્યું, તો તે વખતે આપણી જાતને નાની કરીને એટલું બોલીએ દેવગુરુ પ્રસાદ, તો એ ઉત્તમ રસ્તો થયો. કેમ? એટલે કે વાત સાચી હતી, ભગવાનની કૃપા હતી અને થઈ ગઈ, એટલે આપણી જાત બચી ગઈ. પણ આપણે તો સામેથી કહીએ, મારે તો આજે 30મી ઓળી છે. પ્રશ્ન બહુ નાનો નથી અને પ્રશ્ન બહુ મોટો પણ નથી. આજની આ શાંત સુધારસની આ શાંત ક્ષણોમાં આપણે જો કોશિશ કરીએ કે સુકૃત જેટલા થાય એને અપ્રગટ રાખવા છે, અને દોષ જેટલા પણ હોય એને પ્રગટ કરતા દેવની પાસે ગુરુની પાસે. ના 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 ના, એવું નથી. દેવ પાસે, ગુરુ પાસે, મિત્ર એવો કોઈ હોય તો એની પાસે, છેવટે કોઈ ન મળે તો આત્મ પાસે. અપાણમ ભાવે આત્માને ભાવિત કરવા પોતાની જાતને, અને કદાચ બીજી રીતે કહું ને, અને સત્વ હોય ને તો ગમે તેની પાસે પણ પોતાના દોષ પ્રગટ કરે ને, તો વ્યવહારિક કોકવાર નેગેટિવ રિઝલ્ટ આવે એવું પણ બને કોકવાર, પણ આપણું તો કલ્યાણ નિશ્ચિત થાય. ચોક્કસ આ નિખાલસતા છે, આ વાત કેવળ હસવામાં નહીં લેતા. એને કેટલા નિર્મળ ભાવોથી કહ્યું કે મારાથી ઘણા દોષ સેવાય છે તો હું મારી પત્ની આગળ પ્રગટ કરી દઉં તો ચાલે? અને એક વાત તમને કહું, તમે કોઈની પણ પાસે દોષ પ્રગટ કરશો ને, એટલે સમોસરણમાં પૂછાયેલો પ્રશ્ન છે, ભગવાનને પૂછ્યું છે કે આવી રીતે દોષનું પ્રગટીકરણ કોઈ કરે તો એને શું મળે? તો ભગવાને ઉત્તર આપ્યો છે, એને આલ્હાદ મળે. એને શું મળે? આલ્હાદ મળે. યુ ફીલ રિલેક્સ. હા, સૌથી મોટો ભાર જે હશે ને મનમાં એ આખો ઓગળી જશે, અને તમે એને કહેશો કે તને ગમે તેવું લાગતું હોય પણ મારામાં તો તે દિવસે આવા બધા વિચારો હતા,
સોરી, પણ શું કરું ખબર નહીં પડતી, પણ આવું દૂર થાય તો સારું. આવો દોષ એટલે પંચસૂત્રની અંદર સાંજ સુધારસમાંથી આખી એક નવી નદીની ધારામાં આપણે ચાલ્યા નહીં. હા, પણ મૂળ નદીની સાથે છે એટલે આપણે વાંધો નથી, બરાબર ને? આ વાત એટલી બધી આત્માના કલ્યાણની છે, એનો આનંદ છે, માટે એને સ્થિરતાથી લીધી પણ છે. જ્યારે આપણે આપણા દોષ પ્રગટ કરી દઈએ ને, તમે જોજો તે રાત્રે જે ઊંઘ આવશે ને, એ કદાચ અબજોપતિને પણ નહીં આવતી, કારણ કે વી ફીલ રિલેક્સ. હા હા, એટલે આલોચ શબ્દનો અર્થ શું દિનેશભાઈ બોલો? એટલે શું? ક્યારેક નિરાંતે આપણી બધી પારિભાષિક જે શૈલીઓ છે ને, એના અર્થોમાં જઈએ ને, ત્યારે નાચવાનું મન થાય કે કેવા ભગવાન મળ્યા, કેવો માર્ગ મળ્યો, કેવી વ્યવસ્થા મળી. આલોચું પંડિતજી શું કહીએ, લોચું શબ્દ બે અર્થ, શું શું? અચ્છા, અને હવે શબ્દાર્થ બીજો આનો, લોચ ધાતુ છે, લુચ ધાતુ, લુચ ધાતુ, લુચ ધાતુ નો અર્થ શું? સ્મરણમાં નથી આવતું, કોશિશ કરીએ. લુચ ધાતુ છે, દરેક શબ્દોની પોતાની એક તાકાત છે. હવે જુઓ, પંડિતજી બેઠા છે, આપણે બધા કરતા આ વિષયનું જ્ઞાન એમનું વિશેષ છે, પણ એમની નમ્રતા જુઓ કે આપણા બધાની વચ્ચે અમે તરત કહ્યું કે અત્યારે સ્મરણમાં નથી આવતું, અને એ જ એમની નિર્મળતા એમને જ્ઞાન માટે યોગ્ય બનાવે છે. હા, જ્યારે આપણે બોલીએ ને, આ વાત બહુ 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 એ છે, કારણ કે પોતે પોતાની કબૂલાત કરવા માટે અહંકાર જ્યારે ખૂબ નાનો બને ત્યારે જ આપણે આપણી કબૂલાત કરી શકીએ છીએ. અને એટલે મને પણ સ્મરણમાં નથી લુચ ધાતુનો, સંસ્કૃત હું ભણ્યો નથી, પણ કદાચ આ બે દિવસોમાં જો એમને સ્મરણમાં આવશે તો આપણે એને સ્મરણ લઈશું. પણ આલોચવું એટલે પ્રગટ કરવું, સાદો એનો ભાવાર્થ હોય છે. સાદો ભાવાર્થ શું છે? આલોચવું એટલે પ્રગટ કરવું. એક પેલો અર્થ એમણે આપ્યો કે લોચ એટલે અંદરથી મૂળથી ઉખેડવું, એટલે કે આત્માને કર્મથી અલગ કરવો, એ અર્થ બીજો એક છે. પણ સાદો ભાવાર્થ એવો આવે છે ભગવાનની કૃપાથી, પ્રગટ કરવું. કોની પાસે પ્રગટ કરવું? ઉત્તમની પાસે પ્રગટ કરવું. કેમ ઉત્તમની પાસે પ્રગટ કરવું? કારણ કે આપણે સાદા સંસારી માણસો છે. ભૂલથી કોકની આગળ, પત્નીની આગળ તમે સમજો કે કબૂલાત કરી, તમારું સૌભાગ્ય હશે કે પત્ની ગુણિયલ હોય અને તમને આશ્વાસન પણ આપે. સમજો એક ઘટના, એક સિચ્યુએશન સમજો, અને એમ કહેશે કંઈ વાંધો નહીં, મારાથી પણ આવું થઈ જાય, ચિંતા નહીં કરતા, આવતીકાલે આપણે વધારે સારું જીવશું. પણ ભૂલે છું કે પત્ની એવી ન હોય, અને એમ કે હું તો કહેતી જ હતી, કેટલા દાડાથી કહેતી હતી, આજે હખડા થઈને બોલે. અને કદાચ આવો રિસ્પોન્સ આપ્યો તો તે વખતે પાપ પ્રગટ કરવાની અંદરથી ઈચ્છા ઓછી થઈ જશે. સમજાય છે આ મુદ્દો? બીજી વાર મનમાં થશે કે આ તો ખોટી ગરબડ કરી નાખી, સાંજ સુધારસમાં બહુ આવે આનંદમાં આવી ગયા, બહુ ઉલ્લાસમાં આવી ગયા, મેં તો ઘરે જતા પહેલા બધું કહી દીધું, તો હવે તો દીપકભાઈ તો બે દિવસમાં જતા રહેશે, મારે તો મેલબોર્નમાં હજી રહેવાનું છે. રોજ સવાર પડે અને પેલી પત્ની યાદ કરાવે, હવે ઠેકાણે રહેશો ને, ભૂલથી ક્યાં કહી દીધું મારા બાપ. તો શાંત સુધારસ અશાંતમાં કન્વર્ટ થશે. આના પરથી બીજો એક વિચાર, આ દુનિયામાં ક્યારે પણ કોઈ પણ આપણને એનો દોષ પ્રગટ કરે ત્યારે પહેલો શબ્દ હુંફનો આપજો, શિખામણનો નહીં આપતા. આપણી આગળ કોઈ પોતાનો દોષ પ્રગટ કરે ત્યારે મહેરબાની કરીને શિખામણ કે ઉપદેશનો શબ્દ નહીં આપવો,
એને હૂંફનો શબ્દ આપવો અને એને એમ કહેવું, આમાં કંઈ નથી દોસ્ત, કાંઈ નથી, ચિંતા ન કર. આનાથી ઘણું મોટું લોકોએ ખૂબ કર્યું હોય, તું તો કાંઈ નથી દોસ્ત, ચિંતા ન કર, એમ કરીને એને હળવો કરજો, નહીતર આપણી પાત્રતા ઘટશે સાંભળવાની. હા, એને ગમે તેવું પાપ કર્યું, ગમે તેવું એટલે સાતે સાત વ્યસન, ગમે તેવું કર્યું હોય, ગમે તે, આપણે ગમે તેવું શબ્દમાં બધું આવી ગયું, જેની કલ્પના પણ ન કરીએ એટલા પાપ કર્યા હોય, પછી પણ એ કોઈ આપણી આગળ જો પ્રગટ કરે ને, તો તરત લઈ શકાય તેને છાતી સરસો ચાપીને લઈને કહેજો કે દોસ્ત, આજે તો તું બહુ મહાન થયો, કારણ કે તને પ્રગટ કરવાની ક્ષમતા આવી તારામાં. આ દુનિયામાં પાપ તો આના કરતા ઘણા મોટા છે, પણ તે તો ભગવાનની કૃપા ઝીલીને આટલો તું હળવો થયો. વાહ દોસ્ત વાહ, ચિંતા ન કર, કાંઈ ચિંતા ન કર, આમાંથી નીકળી જઈશું. તો આપણામાં સાંભળવાની ક્ષમતા પાત્રતા ગણાય, પણ કોઈનો દોષ સાંભળીને જો આપણે એમ કહ્યું, અમે તો વર્ષોથી જાણતા જ હતા, આમ જ છો તમે, અને તે વખતે સાંભળવાની ક્ષમતા, એટલા માટે આપણે ત્યાં કહ્યું કે જેની આગળ પ્રગટ કરીએ એ જો ગંભીર હોય તો આવી ભૂલ થવાની સંભાવના નથી. ખ્યાલ આવ્યો? એટલે દેવની પાસે, એટલે ગંભીર એવા ગુરુની પાસે આપણે તો આલોચના માટે પણ ગીતા શબ્દ વાપરે છે, અને એમ પણ કહ્યું કોઈ ન મળે તો કોઈ ગાય દેખાય ને એના કાનમાં કહ્યું, કોઈ વૃક્ષ મળ્યું અને વૃક્ષની છાયામાં બેસી અને આંખની સામે મા બાપ, અનંત સિદ્ધો, અનંત તીર્થંકરોને લાવ્યા અને પ્રગટ કર્યું. પણ મૂળ વાત સમજો, પ્રગટ કરવામાં કમાણી છે, છુપાવવામાં નુકસાન છે. સુકૃત અને સુકૃત છુપાવવામાં કમાણી છે, પ્રગટ કરવામાં નુકસાન છે. બરાબર? ભજ દિન બંધુ જીનવર ભાવે, ભજ ભાંગે સદગુણ ભવની ભૂ, ભાંગે સદગુણ ભવની ભૂ, આપદા કાપે રોગ સમાવે, આપદા કાપે રોગ સમાવે, આપદા કાપે રોગ સમાવે, આપદા કાપે રોગ સમાવે, આપે શાંત સુધારસ, આપે શાંત સુધારસ સુખ, ચેતન નિજ ઘર સંભાર, ચેતન નિજ ઘર સંભાર, ચેતન તું 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 નિજ ઘર સંભાર. બરાબર 5:15 વાગ્યા છે, તમને જેટલા પ્રણામ કરું એટલા ઓછા, તમારા થકી અનેક ભગવાનના ઉત્તમ પદાર્થોમાં પ્રવેશવાનો એક દિવ્ય સમય પ્રભુની કૃપાથી મને મળે છે. અહીં આવું છું ત્યારે શરીરની થોડી મારી મર્યાદા ખરી, એટલે એમ લાગે કે થાક્યો છું, પણ હું બહુ સાચું તમને કહું,
બેસવાની 5 મિનિટ 7 મિનિટ ન થાય અને એક આખી નવી ઉર્જાનો પ્રવાહ અંદર આવે છે. અને જ્યારે ઊભો થાઉં છું ત્યારે કેવળ આંખને 3.5 કરોડ બ્રહ્મ આનંદનો એક તૃપ્તિનો અહેસાસ થાય છે. એ ઉપકાર તમારો છે, તમારા ઉપાદાન થકી, તમારા ભાગ્ય અને તમારી ઉત્તમતા થકી મને ભગવાન આવી ક્ષણોનો નિમિત્ત બનાવે છે. મન હંમેશા થાય આપણે બધા જીવીએ, આપણો વેપાર, આપણો પરિવાર, આપણી રોજિંદી જિંદગી બધું જીવશું આપણે, પણ આવી ભગવાનની આનંદની અંદરની વહેતી ધારા એ જો આપણી સાથે હોય તો આ સંસાર આપણને કાંઈ નહીં કરી શકે, આ કર્મરજા આપણને કાંઈ નહીં કરી શકે, આ મોહરાજા આપણી આગળ નાનો થઈ જશે. કારણ કે આપણી આગળ દેવાધિદેવ સ્વયં વાણી રૂપે પ્રગટ થાય છે. અને એટલે સાંજ સુધારસ એના મંગલાચરણમાં જે વિનયજી મહારાજે શબ્દો વાપર્યા છે કે આવી અરહતની વાણી એ આપણી રક્ષા કરો, એનો અનુભવ થાય છે. આજે સાંજે ફરી પાછા લગભગ 7:30 5:15 થયા છે. સાંજનું ભોજન, 7 વાગે આરતી અને એક સાથે બધા જગ્યા પર ઊભા થઈ ગયા.